ગુરુદેવનું સપનું સજાવશો સજાવશો, કે નવ યુગ લાવીને રહીશું, વિચાર ક્રાંતિને ફેલાવશું ફેલાવશું, કે નવ યુગ લાવીને રહીશું. શાંતિ કુંજ હરિદ્વાર ના પ્રતિનિધિ ના રૂપમાં જે જ્ઞાન આપણને પીરસશે, આપણે એવું જ સમજવાનું છે કે સાક્ષાત ગુરુદેવ આપણી વચ્ચે છે અને એ જ આપણી સાથે વાત કરી રહ્યા છે. અત્યારના આ જે સમય છે, સાંપ્રત સમય, એ સમયની અંદર નારી જાગરણની આવશ્યકતા કેટલી ખબર છે આપણને? ઘણી બધી અત્યારની દીકરીઓ એવી છે કે જે એજ્યુકેટેડ તો છે પણ એની પાસે દિશા નથી. હું ભારતીય નારી છું, મને આ ન શોભે એ વસ્તુ અહીંયા નથી. પાશ્ચાત્ય સંસ્કૃતિની જે આપણે નકલ કરી રહ્યા છીએ એ નકલના લીધે આપણા દેશની નારી પોતે તો બરબાદ થઈ રહી છે, એની પાછળ પાછળ એનો પરિવાર અને એનો સમાજ અને છેવટે રાષ્ટ્ર બરબાદ થઈ રહ્યું છે. તો પેલી વાત છે ને, મેં શેઠ સગાસા બહુ નાની હતી ને ત્યારે પિક્ચર જોયું હતું, ચેલૈયો યાદ છે? ભાગું તો મારી ભૂમકા લાગે, ભોરિંગ ના જીલે ભાગ. એવડા એવા ચેલૈયાને પણ ખબર હતી કે મરવા માટે થઈને જો હું અહીંયાથી ભાગી જઈશ તો મારા બાપા લાગશે કે હું લાજીશ, મારી ઇજ્જત જશે નહીં. કોની ઇજ્જત જશે? આ દેશની ઇજ્જત જશે, કારણ કે ત્યાગ અને બલિદાનની આ ભૂમિ છે. તો આ ભૂમિ ના નર રત્નો આવા ક્યારે બને કે જ્યારે નારી આટલી મહાન હોય ત્યારે. તો હું અત્યારે બીનાબેન ત્રિવેદીને આવાહન કરીશ કે આવો અને અમને સૌને તમે જ્ઞાન ગંગોત્રી પીરસો. 5:30 સુધી ચાલશે, ત્યાં સુધી આપણી સાધના છે કે એક ચિત્તે ટટ્ટાર થઈને આપણે બેસીએ અને સાંભળીએ પરમપૂજ્ય ગુરુદેવની શું ઈચ્છા છે, નારી જાગરણ શું છે, શું કામ આટલું મોટું આંદોલન ગાયત્રી પરિવાર દ્વારા થઈ રહ્યું છે અને એમાં આપણી ભૂમિકા શું છે, આપણે શું કરવાનું છે અને આજે નારી જાગરણની જરૂરત શું કામ પડી. ભાઈ તમે કહે છો અમે બહેનો જાગેલા નથી, બધા જાગેલા જ છો, સૂતેલા નથી, પણ તોય આપણે ક્યાંક ને ક્યાંક ગાઢ પ્રસુપ્ત અવસ્થામાં જતા રહ્યા છીએ, જાગતા હોવા છતાં પણ ઊંઘેલા છીએ. તો એ જાગૃતિ કોને કહેવાય? અને નારી જો જાગી જશે તો આ દેશ સમાજ સંસ્કૃતિમાં શું વ્યાપક પરિવર્તન આવશે એની આજે આપણે ચર્ચા કરીશું. અને એની પહેલાં એકવાર કમર સીધી કરીને બેસી જાઓ, 3 વાર મારી સાથે ઓમનું ઉચ્ચારણ કરજો, ઊંડો શ્વાસ લેજો જેથી કરીને બધાની મન ચેતના એક થાય અને આપણે ભગવાનને એક જ પ્રાર્થના કરવાની છે કે તમે જે સંકલ્પ લીધો છે નારી જાગરણનો, આ દેશના આખા વિશ્વની નારી શક્તિ જાગૃત થાય, તો એની સામૂહિક સાધના છે કે ભગવાનને એક જ પ્રાર્થના કરીશું અમારી અંદર ને વિશ્વની દરેક નારીઓની અંદર એની એ ચેતના ઉર્ધ્વગામી બને, એનો લાભ વ્યક્તિ પરિવાર સમાજ રાષ્ટ્ર વિશ્વને મળે એ ભાવના સાથે 3 વાર ઓમકાર કરીશું, પછી ગાયત્રી મંત્ર બોલીશું, પછી હું મારી વાત શરૂ કરીશ. બધા કમર સીધી. કમર સીધી એટલે કરવાની હોય કે આપણા કરોડરજ્જુમાંથી પ્રાણનો પ્રવાહ નીચેથી ઉપર ઉપરથી નીચે જતો હોય છે, એટલે મન બિલકુલ શાંત કરી નાખજો, કોઈ વચ્ચે ઉઠે નહીં, બોલે નહીં, શાંતિથી બેસી જાઓ. ઊંડો શ્વાસ, ઓ oh
सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अत्रे गेंगडीना अपवित्र शक्तिपीठना प्रांगणमा विराट महिला सम्मेलनमा आवेला मंच पर विराजमान दरेक सन्माननीय मंच अहीं आवेला आसपासना गामों थी जिल्लाओं थी देवी स्वरूपा माताओं बहनों देवतुल्य भाइयों, आज आपणे दरेक लोको एक मनमा क्यांक ने क्यांक चिंता टेंशन होय छे। सेना कारणे रोज सवारना परमा उठिए छापाओ वांचे टेलिविजन जोईए व्हाट्सएप ना मैसेज जोईए तो मनमा एक अज्ञात चिंता अज्ञात भय क्यांक ने क्यांक रहेशे अने एम थाय छे के देश नु समाज नु संस्कृति नु शुं थशे। आज आपणे जोईए व्यक्ति बिल्कुल अंदर 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 थई गयो छे। घर परिवार मा व्यक्ति व्यक्ति को सुहाता नहीं एक एक बीजाना दुश्मन बनी ने बैठा से कोई कोई पर विश्वास राखवा जेवू बहु ओछू रही गयु। तमारा गाम मा तो हजी छे पर शहरों मा तमे कोई पर विश्वास ना करी शको। परिवार आज तूटी रहा छे समाज राष्ट्र विखाई रह्यु छे अने आखा विश्व मा युद्ध उन्माद जेवी परिस्थिति छे। भविष्यवाणी तो तमे जरा गूगल मा सर्च करशो ने तमने मळी जशे અને એ વ્યક્તિએ કીધેલું છે કે ભારતનો ભાગ્યોદય થઈ રહ્યો છે। મહાપુરુષ અરવિંદ એમણે લખેલું છે કે આવનારા દિવસમાં મને દેખાઈ રહ્યું છે કે માતૃશક્તિ પૂરા વિશ્વમાં પોતાના વર્ચસ્વની સાથે ઊભી થઈ આળસ મળી અને ઊભી થઈને સશક્ત રૂપે આગળ વધી રહી છે। એવી જ રીતે સ્વામી વિવેકાનંદજીએ લખેલું છે, કાલે જ એમનો જન્મદિવસ છે, એમણે લખેલું છે કે આવનારા દિવસોમાં આ દેશમાં માતૃશક્તિ પોતાની સમગ્ર શક્તિની સાથે ઊભી થઈ અને સમાજને દેશને ઠીક કરવાની જવાબદારી પોતાના હાથમાં લેશે। અને એ જ કડીમાં એક મહાપુરુષ આ ધરતી પર આવ્યા, પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી, જેનો તમે ફોટો જોઈ રહ્યા છો અહીંયા આગળ। એમણે પણ એમની એક ભવિષ્યવાણી તમને હમણાં જ કહી દઉં, સવારે પણ કીધેલી હતી ને અત્યારે પણ કહું છું, હું જ્યારે આ ગીંગણી આવી કાલે ત્યારે અમારા અહીંના ભાઈઓએ કીધેલું હતું કે ગુરુદેવ જ્યારે અહીંયાથી જામજોધપુરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને નીકળી રહ્યા હતા અહીંયા રસ્તામાં જ આ જ મેઇન રોડ ઉપર બધા અહીંના ગામના લોકો ઊભા હતા, એમાં સાક્ષી છે અહીંયા અમારા ભાઈઓ બધા, એમણે ગુરુજીને રોક્યા અને ગુરુજીને કીધું કે ગુરુજી બસ આપ આવીએ યહાં પર। એમણે એક દીવો પ્રગટાવ્યો નવેમ્બર 81માં, 8 નવેમ્બર કદાચ તારીખ લખેલી છે ત્યાં, અને એમણે કીધું કે બેટા આને વાલે દિનોમાં અહીંયા બહોત શાનદાર શક્તિપીઠ બનને વાલી છે। હવે વિચાર કરો ક્યાં 81 ને ક્યાં આજની। આ એ મહાપુરુષ છે, એમણે સામાન્ય વ્યક્તિ નથી, એમના વિશે હું જરાક કહી દઉં નવી બહેનો છે એટલે। પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી ગાયત્રીના મહાન ઉપાસક, જેણે 24 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી, ખાલી 24 જ નહીં એમનું જીવન આખું તપશ્ચર્યામય હતું। અને એ તપશ્ચર્યા એ અનુષ્ઠાન એમણે કેવી રીતે કર્યા, આપણે તો 11 રસ હોય ને એટલે 11 પ્રકારના રસ ખાઈને કરીએ છીએ, પણ એવા અનુષ્ઠાન નહીં, એવા ઉપવાસ નહીં, એમણે તો કઠોર જીવન અપનાવ્યું। એ જ્યારે પૂજાના રૂમમાં બેઠા હતા તેમના ગુરુ પ્રકાશના રૂપમાં આવ્યા અને એને કીધું કે બેટા હું તારા અનેક જન્મોનો ગુરુ છું, તો એમણે કીધું હું તમારો વિશ્વાસ કેવી રીતે કરું, એના માથા ઉપર હાથ મૂક્યો તો પાછલા અનેક જન્મો દેખાય, તમને પણ દેખાઈ શકે છે, તમે જો સાધના કરો તમે જો થોડી ઊંડાઈમાં ઉતરો તો દરેક વ્યક્તિ પોતાના પાછલા જન્મમાં શું હતા જોઈ શકે છે। આ કોઈ ચમત્કાર નથી, આ એક સાધના છે। તો ગુરુજીને પણ એમના અનેક જન્મો દેખાયા, ત્યારે એમને થયું કે મારો જન્મ સામાન્ય વ્યક્તિની જેમ ખાવા પીવામાં ઘર પરિવારના બૈરા છોકરાને એટલા પૂરતો નથી થયો, મારે કંઈક બીજું કામ કરવાનું છે। એના ગુરુએ આદેશ આપ્યો કે બેટા તારે આ જન્મમાં મોટું કામ કરવાનું છે, અને એ મોટું કામ શું હતું એમના પાછલા જન્મમાં કહીશ ને, તમને કદાચ આશ્ચર્ય લાગશે, કોઈ વિશ્વાસ કરે ને ત્યારે, પણ જે સત્ય છે તો સત્ય જ રહેવાનું છે, એ કઈ આપણે માનીએ કે ના માનીએ એ મટી ન જવાનું। આ જ ગુરુજી માતાજી જેને તમે ફોટો જોવો છો
આવતીકાલે વિવેકાનંદજી બધા ઓળખો છો કે નહીં? એમના ગુરુ કોણ હતા? રામકૃષ્ણ પરમહંસ અને એમના ધર્મપત્ની શારદા મંદિર ગુરુજી એના રૂપમાં હતા. સંત કબીર ના રૂપમાં, કોઈ કહે છે કે એ હિન્દુ છે, કોઈ કહે છે મુસ્લિમ છે, ભગવાન ના બંદા હતા એ તો. અને એમ એમને અનેક જન્મોની ઝાંખી થઈ ત્યારે એમને થયું કે ના, મારો જન્મ સામાન્ય કામ માટે નથી થયો. ગુરુને કીધું તમે આદેશ આપો મારે શું કરવાનું છે. તો ગુરુએ કીધું કે બેટા આ જન્મમાં તારે આખી વિશ્વ માનવતાના બુદ્ધિને ઠીક કરવાની છે. બુદ્ધિને ઠીક કરવાનું કામ કેટલું કઠિન છે જાણો છો? આપણે આપણા વિચારો, આપણા પતિ પત્નીના એકબીજાના વિચારો કે બાળકોના વિચારો બદલી નથી શકતા, અડોશી પડોશીના બદલી નથી શકતા, પોતાની જાતના વિચારો નથી બદલી શકતા, તો દુનિયાની માનવતાના વિચાર કેવી રીતે બદલી શકવાના હતા? પણ આ મહાપુરુષને એના ગુરુએ એક ટાર્ગેટ આપ્યો, એક લક્ષ આપ્યું કે તારે આખી વિશ્વ માનવતાના વિચાર બદલે એ માટે થઈને તારે સાહિત્ય લખવાનું છે. પણ સાહિત્ય આમનામ નહીં લખાય. તમને લોકોને હું એમ કહું કે તમારા વિશે 10 વાક્ય લખો તો આપણે માથું ખંજવાળી દઈશું કે આયરામ મારા વિશે હું લખું. પણ એમ કે તમારા દુશ્મન વિશે લખો તો પાનાના પાના ભરાઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે આપણી જાત પાસે બેઠા જ નથી, જાત પાસે અનુભવ જ નથી કર્યો, આપણું ચિંતન જ નથી કરવું, આપણું હંમેશા દ્રષ્ટિ બીજામાં રહી છે. તો એમને એમના ગુરુએ કીધું કે બેટા તું પહેલા તપશ્ચર્યા કર. અને એ તપશ્ચર્યા અમે 24 વર્ષ સુધી અખંડ દીવો ગાયનો, હજી પણ એ દીવો ચાલુ જ છે. એ 26માં 6 વર્ષ પછી 100 વર્ષ થશે અખંડ દીપકને. તમે દર્શન કરવા આવજો હરિદ્વારમાં, શાંતિકુંજ આશ્રમ છે ત્યાં. અને એ દીવો એમણે 1911માં પ્રગટાવ્યો અને એમની 12 વર્ષની અવસ્થાથી એમણે સાધના શરૂ કરી અને 1958માં એમણે 1008 કુંડી યજ્ઞ પહેલીવાર મથુરામાં કર્યો. અને એમણે કીધું ગુરુજી મારી વિલ અને વારસો ચોપડી છે વાંચજો. અને એમાં એમણે લખ્યું છે કે કેટલી મહાન ઋષિમુનિઓ આવ્યા, કેટલો બનાવ, કેટલા લાખો લોકો આવ્યા, એનું રસોડું કોણે કર્યું, વ્યવસ્થા ક્યાંથી થઈ, પૈસા ક્યાં કેવી રીતે આવ્યા મને કાંઈ ખબર જ નથી. કારણ કે એમની પાસે પૈસા જ નહોતા, જે હતું બધું સમાજ માટે દાન કરી દીધું હતું. અને કે સૌથી મોટો ચમત્કાર ગાયત્રીનો મને પહેલીવાર થયો કે આટલા બધા લોકો કોઈ પણ પ્રકારના હાદસા વગર આ આટલી સામાન્ય, આટલો મોટો યજ્ઞ અને આટલી બધી ફળશ્રુતિ, તો મને વિશ્વાસ થયો ગાયત્રી ઉપર. અને પછી ગાયત્રી શું આપે છે તો પરમ પૂજ્ય ગુરુદેવ ખાલી 4 ક્લાસ સુધી 4 ચોપડી ભણ્યા છે, પણ એમના પુસ્તક તમે વાંચો તો આજે ભણેલા ગણેલા લોકો માથા ખંજવાળે છે. એમના પુસ્તકોમાં આજ સુધીમાં લગભગ અમારા યુનિવર્સિટી છે એમાં 400 છોકરા PhD કરી ચૂક્યા છે અલગ અલગ વિષય પર. અને આ ગુજરાતના અને વિશ્વના વિદ્વાનો કહે છે કે કોઈ લેખક હોય ને તો એક જ વિષયની ચોપડી લખે, પણ ગુરુજીએ એક પણ વિષય એવો નથી કે જેણે જે તેમણે છોડ્યો હોય, ચાહે અગોચરના હોય, ચાહે બ્રહ્માંડના હોય, ચાહે વ્યક્તિ પરિવાર સમાજ રાષ્ટ્ર વિશ્વ ધર્મતંત્ર રાજતંત્ર અધ્યાત્મ કોઈ પણ વિષય કેમ ના હોય, દરેક ઉપર એમણે એટલું બધું ગજબનું જ્ઞાન લખ્યું છે. અને એ જ્ઞાન એમણે કીધું કે ઉપરથી આવ્યું છે, એની પર કોઈ વ્યક્તિની પેલી નથી, મોર નથી મારી, આ તો ભગવાનનું જ્ઞાન મારા માધ્યમથી એણે કહ્યું. જેવી રીતે ગીતાનું જ્ઞાન ભગવાન કૃષ્ણએ અર્જુનના કંઈ કીધું ને એના માધ્યમથી કહ્યું હતું, તો આ જ્ઞાન ગાયત્રીથી આવ્યું. 3200 થી વધારે પુસ્તકો લખ્યા. એટલું જ નહીં, એ સાધક હતા, એ લેખક હતા, અને એની સાથે સાથે એક આટલા મોટા વિશાળ ગાયત્રી પરિવારના સંસ્થાપક, એક પિતા, એક માર્ગદર્શક હતા. અને એની સાથે આ શક્તિપીઠ જે તમે જોવો છો, આવા હિન્દુસ્તાનભરમાં 24,000 શક્તિપીઠો, એમના એક સંકલ્પથી ખાલી 24 શક્તિપીઠનો સંકલ્પ લીધો અને 24,000 સંસ્થાનો ઉભા થઈ ગયા. પોતે ભલે એક પૈસો પોતાની માટે વાપર્યો ન હોય, પણ એમના નામની સંપત્તિ ટાટા બિરલા અને અંબાણી કરતા અત્યારે ગણવા જાય ને માણસ તો વધારે થઈ જાય. આ બધા ગાયત્રીના ચમત્કાર કહું છું તમને, હું પ્રત્યક્ષ જોવા મળે છે. તો એવા મહાન ગુરુએ એમણે કીધેલું, એમની ભવિષ્યવાણી તમને હું કહું છું, જે એમણે મારી પ્રત્યક્ષ મારી સામે હતું. એમણે કીધું કે અમેરિકામાં સ્ટાર વોર યુદ્ધ થવાનું હતું, તો ગુરુજીએ કીધું બેટા આમ નહીં હોને દેંગે ઉસકો. અને એ વખતે તમને લોકો આમાંથી જે જૂના હોય ભાઈઓને ખબર હશે કેમ થતું હતું કે આ યુદ્ધ થશે અને એકબીજા કેટલાય મરશે, પણ ગુરુજીએ કીધું કે મેં નહીં હોને દુંગા. અને ખબર નહીં ઓલા વૈજ્ઞાનિકોના મગજમાં શું આવ્યું, એણે ના પાડી દીધી કે અમે સ્ટાર વોરને એકે પ્રોગ્રામ નહીં બનાવીએ, અને બધી યોજના ઠપ થઈ ગઈ. ગુરુજીએ બહુ પહેલાં કહી દીધું હતું. એવી રીતે સ્કાયલેબ જે અંતરિક્ષ પેલી હતી ને સ્કાયલેબનું, એ છોડી હતી
અને એ એવી જગ્યાએ પડવાની હતી જ્યાં માનવ વસ્તી હોય ને ત્યાં. પણ ગુરુજીએ તમને લોકો જૂના હોય ને ખબર હોય, રાત્રે એમણે સાધના 8 વાગે શરૂ કરાવરાઈ હતી. રોજની કંઈક 5 માળા કે એવી કંઈક કરવાનું કીધું હતું. અને એ સ્કાયલેટ જ્યારે પડ્યો ત્યારે એની ગતિ અચાનક બદલી ગઈ. આ ગુરુજીએ બહુ પહેલાં કીધું અને એ પછી થયું હતું. એવી જ રીતે એમણે કીધું છે કે ભારતને વિશ્વગુરુ બનવું જ પડશે અને થઈને રહેશે. ને એ જ મહાપુરુષે અનેક બધી વસ્તુઓ ઘણી બધી લખેલી છે. અને એમણે લખ્યું છે કે આવનારો સમય નારી સદી, 21મી સદી નારી સદી છે, થઈને રહેશે, દુનિયાની કોઈ તાકાત એને રોકી નહીં શકે. આ ગુરુજીના શબ્દ છે. અને આજે એક વાત કહું તમને કે નારી જાગરણ શું કામ કરવું પડ્યું. નારી શું છે? નારી એટલે ભાઈઓએ નિરાશ થવાની જરૂર નથી કે બહેનો જાગી કે તમે ક્યાં જઈશું. નારી અને પુરુષ એનું આપણે સમજવું જોઈએ. નારી એટલે ભગવાને સ્ત્રી અને પુરુષને બે અલગ અલગ શક્તિઓ આપીને મોકલ્યા છે. નારીની અંદર દયા, મમતા, કરુણા, ઉદારતા, સહનશીલતા, પ્રેમ, ત્યાગ, આ બધા ભાવ ભગવાને નારીને જન્મજાત એનો સોફ્ટવેર ફિટ કરીને મોકલ્યા છે. અને ભાઈઓની અંદર હિંમત, સાહસ, વીરતા, ધીરતા, પરાક્રમ, બુદ્ધિ, બળ, આ બધું ભગવાને પુરુષની અંદર એ સોફ્ટવેર ફિટ કરીને મોકલ્યું છે. એનો મતલબ એવો નથી કે ભાઈઓમાં બહેનોના ગુણ ના હોય કે બહેનોમાં ભાઈઓના ગુણ ના હોય. હોય, ભાઈઓમાં દયાળુ હોય છે, ભાઈઓ પણ સહન કરે છે. બિચારા બહુ બધા ભાઈઓને હું જોઉં છું આજકાલ, બહેનો એવી જોરદાર બની ગઈ છે ભાઈઓ જેવી, એ ભાઈઓને બિચારાને સહન કરવું પડે છે. તેની સહનશીલતા તમે જોવો તેમ થાય કે અરે રે રે નતમસ્તક થઈ જવું પડે, તો એવું નથી. અને બહેનો એ ભાયડા જેવી થઈ ગઈ છે, એટલે ભાઈઓ જેવી અમે. એટલે હું જોઈ લઈશ તમને, આવો તો ખરે રણચંડી બનીને ઊભી થઈ જાય છે. હસવા માટે કહું છું. પણ કહેવાનો મતલબ એ છે કે આ બંનેને ભગવાને અલગ અલગ ગુણ આપેલા છે. અને આ ગુણ જો એ વિકસિત કરે તો એનો લાભ બહેનો પહેલાંના જમાનામાં અહીંની શિક્ષા દીક્ષા, ગુરુકુળની શિક્ષા પદ્ધતિ, ઘરની શિક્ષા પદ્ધતિ એવી હતી કે જેમાં નારીના ગુણોનો વિકાસ થાય, પુરુષના ગુણોનો વિકાસ થાય. બંનેની શિક્ષા અલગ, બંનેનું જ્ઞાન ચિંતન એ રીતનું થતું હતું કે જેથી કરીને બંને પૂર્ણ વિકસિત થાય. તો એને જ્યારે લગ્ન ગ્રંથિમાં જોડાય તો બંનેથી પેદા થનારું સંતાન એ એકથી એક મહામાનવ નરરત્ન પેદા થતા હતા. અને આજકાલ, હવે આજકાલની વાત ઉપર આવું છું, આજકાલ આપણી સંસ્કૃતિ 1000 વર્ષની ગુલામી પછી બધું આમ ગુડ ગોબર કહેવાય ને એવું થઈ ગયું છે, બધું ભેળસેળ થઈ ગયું છે. અને ભેળસેળમાં જે નારી પડદા પાછળ હતી, જે નારી ઘરની 4 દિવાળીમાં કેદ હતી, એ ધીરે 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 કરીને તમે જોવો તો ખરા. 1958માં ગુરુજીએ જ્યારે કળશ યાત્રામાં બહેનોને બહાર કાઢ્યા ત્યારે એ જમાનામાં એ સમયમાં લોકો કહેતા હા કળશ યાત્રામાં અવાય, બહેનો હોય તો લવાય જ નહીં, બહેનો હોય તો એકદમ બેસાય જ નહીં, બહેનો હોય તો ગાયત્રી મંત્ર બોલાય જ નહીં. પણ આ મહાપુરુષની એ તાકાત હતી કે ધીરે ધીરે કરી અને આ બધી સમાજની બધીઓ, કુપ્રથાઓ, મૂળ માન્યતાઓ અને લોકો જે થોપી બિહાડ્યું હતું ને એ બધું એમણે પોતાની તપશ્ચર્યાથી દૂર કરી અને નારીને ગાયત્રી કીધી. જાતિ, પાતિ, ધર્મ, સંપ્રદાયના ભેદભાવથી ઉપર ઉઠીને દરેકને ગાયત્રી મંત્ર આપ્યો. અને ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર છે. એટલું જ નહીં, એ બહેનોને યજ્ઞનો અધિકાર આપ્યો અને આજે મોટા મોટા અશ્વમેધ યજ્ઞોથી લઈ 1008 કુંડી યજ્ઞના સંચાલનો ગાયત્રી પરિવારની બહેનો કરી રહ્યા છે. તમે જોયા હશે સમાજમાં. આ નારીને આટલું ઊંચું સ્થાન પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી આપ્યું. એટલું જ નહીં, એમણે કીધું બેટા આ નારી જાગરણ શું કામ જરૂરી છે. આજે આપણે જો કહીએ છીએ ને, એકબીજાને કહીએ છીએ કે આ સમાજ આવો છે ને, લોકો આવા છે, એમાં સમાજનો દોષ નથી, આપણો દોષ છે બહેનો. કારણ કે પહેલાંના જમાનામાં તો પૂર્ણ વિકસિત નર અને પૂર્ણ વિકસિત નારી જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાતા હતા ને તો એને ત્યાં આવનારી સંતાન શ્રેષ્ઠ આવતી હતી. અને આજકાલ આપણે વિકસિત થયા છે એક જ તરફ, બુદ્ધિમાં. આપણે બહેનો ભણી ગણી ગયા, હું નથી કહેતી ભણવાની વિરોધી નથી, ભણવું જોઈએ છોકરીઓ દરેકે, પણ ગણવું પણ જોઈએ. આપણે કહે ને ભણતર ને ગણતર, ગણતર એટલે સંસ્કાર, ભણતર એટલે બુદ્ધિનો વિકાસ, આ બંને જરૂરી છે. પણ આજ ગણતર એક બાજુ થઈ ગયું છે, ખાલી બુદ્ધિ વધી ગઈ છે. અને બુદ્ધિ વધી ગઈ છે એના કારણે શું થઈ રહ્યું છે એના તમને થોડાક ઉદાહરણ આપું છું. તો આ દીકરીઓ બેઠી છે ને, એ એમને એમની જિંદગીની ઓલી જે કહેવાય ને કે દિશાધારા ભટકાઈ ન જાય. અને જે માતાઓ બહેનો બેઠા છે, તમારા ઘરમાં તમારી દીકરી હોય, વહુ હોય, અડોશ પડોશમાં કોઈ હોય તો એને આપણે જાણકારી આપી શકાય.
કે આજકાલ દરેક માતા પિતાની એક સમસ્યા છે કે મારી દીકરી મારું કેવું નથી માનતી, દીકરો નથી માનતી, વહુ આઈને દીકરા લઈને જલી જતી રહી. કદાચ ગામડાઓમાં આ પરિસ્થિતિ ઓછી હશે, પણ શહેરમાં એક એક ઘર સળગી રહ્યા છે આનાથી. અને ગામડાઓમાં અને શહેરોમાં માતા પિતા ઘરડા એકલા છે અને જોવાવાળું કોઈ નથી. આ ઘર ઘરની સમસ્યા છે. અહીંયા તમારા ગીંગડીમાં ને આજુબાજુના આપણા સૌરાષ્ટ્રમાં તો હજી કહે છે ને કે ભગવાનને કે ભૂલો પર તો તને સ્વર્ગ દેખાડું સાંભળા. હજી સ્વર્ગ છે અહીંયા, હજી માનવતા છે, હજી પડોશની સંસ્કૃતિ છે, એકબીજાને ઓળખે છે. હું તો હમણાં ચેતનાબેનના ઘરમાં બેઠી હતી તો ત્યાં બધા આજુબાજુના બહેનો બધા આવી ગયા, મને એટલો આનંદ આવ્યો કે સાથે સમૂહ પરિવારમાં રહે છે હજી તો. અને આજકાલ જે થોડુંક ભણી ગયા છે તો એમના મગજમાં તો કંઈક બધું ઊંધા જ વિચાર ચાલવા માંડ્યા છે. હું પણ ભણેલી છું એટલે ભણવાનો વિરોધ નથી કરતી, પણ જે વાત હું તમને કહેવા જાઉં છું ધ્યાનથી સાંભળજો. આજકાલ બહેનોને તમને હું પૂછું કે તમે તમારી દીકરીના લગ્ન ક્યાં કરશો? દરેક મા બાપની ઈચ્છા હોય કે મારી છોકરીને સારું ઘર વર બધું મળે, કે એને કોઈ દુઃખ ના થાય. અને છોકરીઓને હું પૂછું કે તમે કેવો વર ગોતશો તો એક જ કહેતી હોય કે પૈસા હોવા જોઈએ, પેકેજ, પછી ઘર, નોકર ચાકર, ગાડી, બંગલા, આ બધું તો હોવું જ જોઈએ. રૂપાળો તો કે સલમાન ખાનથી ઓછો ના આવવો જોઈએ. અને છોકરાઓને પૂછીએ કે તારે કેવી છોકરી જોઈએ છે તો કે રૂપાળી હોવી જોઈએ, દુબળી પાતળી હોવી જોઈએ, પછી નોકરી કરતી હોવી જોઈએ, મા બાપની સેવા કરે કે ન કરે બધું એને કાંઈ પરવા નથી, સંસ્કાર છે કે નહીં એની વધારે પરવા નથી હોતી. પણ અમુક અમુક ક્રાઇટેરિયા, અને એના કારણે શું થાય છે કે છોકરીઓ છોકરા બનવાની હોળ કરી રહી છે. હું પણ એ હોળમાંથી હું મારું જાતનું કહું છું, બીજા નથી કહેતી, કે જ્યાં સુધી હું ગુરુજી પાસે ગઈ નહોતી, અમદાવાદમાં જ રહેતી હતી, ત્યાં જ પેદા થઈ, 23 વર્ષ સુધી ત્યાં જ રહી, યુનિવર્સિટીમાં ભણી, અને હું પણ છોકરાઓની જેવા પેન્ટ શર્ટ જીન્સ આજથી 35 વર્ષ પહેલાં પહેરતી હતી. છોકરાઓ જેવા વાળ કપાવેલ હતા, પણ ખરાબ કોઈ સંગત નહોતી, એક શોખ હતો. અને એના કારણે બાપુજી કહેતા હતા મારા 2 ની 3 છોકરા છે, તો મનમાં એક વહેમ ઘૂસી ગયો, ભાઈઓની આરે રમતી હતી, મારધાડવાળી જિંદગી હતી, ક્રિકેટ રમવું, ગિલ્લી દંડા રમવું, એવું બધી હતી જિંદગી, મિલિટરીમાં જવું, પોલીસમાં જવું, આ જ મારા વિચાર હતા. પણ એનાથી નુકસાન શું થયું હું તમને કહું છું. મેં 11માં પછી કોઈ દિવસ છોકરીઓના ડ્રેસ વેસ પહેર્યો ને એવા પહેર્યા જ નહોતા, પેન્ટ શર્ટ સિવાય બીજો કોઈ ડ્રેસ નથી પહેર્યો. અને એના કારણે શું દુષ્પરિણામ આવ્યા મારા વખાણ નથી કરતી, જે ભૂલ કરી છે ને એનું તમને કહું છું કે છોકરી બની અને જો માનસિકતા છોકરાની હોય, દાદાગીરી કરવાનો, અહંકાર કરવાનો, અને હું જ કાંઈક છું, મારી જેવું કોઈ નથી, મારામાં રૂપે છે ને બુદ્ધિ છે ને ભણેલી છું ને આ છે ને તે છે, આવો જો અહંકાર હોય અને એવો અહંકાર લઈને લગ્ન ગ્રંથિથી જોડાઈએ ને તો આ શું થાય, શરીર સ્ત્રીનું છે પણ સ્વભાવ પુરુષનો છે. તો 2 પુરુષના લગ્ન થયા કહેવાય, પુરુષ સાથે ન રહી શકે. અને એટલા જ કારણે આજે છૂટાછેડા, તલાક અને આ જે પણ સમસ્યાઓ વધી છે એ આના કારણે વધી છે. આપણે પાશ્ચાત્યનું અંદરૂણ અનુકરણ કરી નાખ્યું છે. અરે ત્યાં તો એની ઠંડી એટલી બધી છે ને, એટલા ગળા બંધ સુધી જીન્સ પેન્ટ પહેરા પડે ને. આપણે આવી કડકડતી ગરમીમાં, એવી આમ કાળઝાળ ગરમીમાં આપણે જીન્સ પેન્ટને દુનિયાભરના ફેશન પરસ્તી કરી નીકળીએ છીએ. આપણા ઋષિ મુનિઓ ટોપ ક્લાસના ફેશન ડિઝાઇનર હતા, એને ખબર હતી કે હિન્દુસ્તાનની મોસમ ગરમ છે, અમુક જગ્યાએ ઠંડુ છે, તો ઠંડામાં કેવા કપડાં પહેરાય, આ ખુલ્લા ખુલ્લા કપડાં પહેરીએ તેમાં સ્વભાવે આપણો કેવો રહે, શાંત સ્વભાવ રહે, બહુ ગુસ્સાવાળો, બહુ હડફડવાળો આવો ના રહે. આ બધી એની પાછળનું વિજ્ઞાન છે કપડાનું. ક્યારેક વાંચજો ગુરુજીના ચોપડાઓ. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આજકાલની દીકરીઓમાં બહેનોમાં એક હોળ મચી છે પુરુષ બનવાની. પુરુષ બનવું ખોટું નથી, પુરુષના ગુણ નારીમાં આવા ખોટા નથી, કારણ કે આજકાલ જે બહેનો ઉપર, દીકરીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે અને એની જે છેડખાની થઈ રહી છે અને જે એને મૃત્યુદંડ આપી રહ્યા છે, એની સામે હિંમત સાહસ હોવું જરૂરી છે, પણ સંવેદના પણ એટલી જ હોવી જરૂરી છે. હું એને નકારતી નથી, પણ જે આપણા સ્ત્રીના ગુણ તો ખોવાઈ ગયા અને પુરુષના ગુણ હવી થઈ ગયા, તો આપણામાંથી કરુણા જતી રહી, મમતા જતી રહી, દયા જતી રહી. એટલે આજકાલની છોકરીઓ સાસરે જાય ને તો હું, મને બહુ આશ્ચર્ય થાય, હું બધાને પૂછતી હોઉં કે ભાઈ આજકાલ એક બેન વિદેશથી આવ્યા આપણા મિશનના, અને એને હું પૂછું કે તમારે ત્યાં આજકાલ છોકરીઓ શું માંગે છે લગ્ન કરવા આવે તો? તો બોલે એક જ પ્રશ્ન પૂછે, તમારા ઘરમાં ગાર્બેજ કેટલો છે, કચરાપેટી કેટલી છે? કચરાપેટી એટલે ઘરના મા બાપ,
કચરા પેટી એટલે તમારા ઘરના વધારાના લોકો કેટલા છે? ભાઈ બહેન, દેર દેરાણી, સાસુ સસરા, દાદા દાદી કેટલા છે? આમાં આ બધો ઘોર ખતરનાક કળિયુગનો સમય આવી ગયો છે. અને આજકાલ કોઈને સાથે રહેવું ગમતું નથી. ગામડાની વાત મત કરતી, હું શહેરોની વાત કરું છું. અને એ સંસ્કૃતિ આપણા ગામડામાં એની હવા આવી રહી છે, તો એનાથી બચવા માટે થઈને સાવધાન કરી રહી છું. તો આ અપસંસ્કૃતિ જે છે એ આપણા ઘર પરિવારને, આપણા જે સંયુક્ત પરિવાર છે, પ્રેમ આત્મીયતાની સંસ્કૃતિ છે, અડોશ પડોશની સંસ્કૃતિ છે, એકબીજાને સહયોગ કરવાની સંસ્કૃતિ છે, એ બધી નષ્ટભ્રષ્ટ કરી રહી છે. આ રાક્ષસ કેવી રીતે આપણા ઘરોમાં, આપણા સંસ્કૃતિમાં, આપણા ગામડામાં પ્રવેશ કરી રહ્યો છે ને, આનાથી સાવધાન થવાની જરૂર છે. બીજી વાત, દીકરાઓને માઓ પણ શીખવાડે છે કે તું તારે ગમે એવી સારી છોકરી લઈને બેહાડી દેજે ઘરમાં, અને છોકરીને કહે કે તારે સારો છોકરો તઈ મને ગોતી નાખ. છોકરા છોકરી બિચારા બાળકો છે, એની પાસે જિંદગીનો અનુભવ નથી. એને તો ખાલી બહારની ચમક દમક, રૂપ ધૂપ આ દેખાય છે. બહુ ઓછા બાળકો છે જેને થોડી મેચ્યોરિટી આવી ગઈ છે, પણ મોટાભાગના બાળકો એ બાળકો જ છે, યુવાઓ જ છે. તો આની પાછળનું કારણ શું છે? જે પોતાના વિચારો, પોતાના સંસ્કારો, પોતાની સંસ્કૃતિથી વિપરીતમાં લગ્ન કરે છે એની દશા કેવી થાય છે જાણો છો? તમે ખચ્ચરનું નામ સાંભળ્યું છે? ખચ્ચર, ખચ્ચર પેલું ભાર ઢોવા જેવું હોય ને, એ ખચ્ચર ક્યાંથી પેદા થયું જાણો છો? ગધેડાને જાણો છો કે નહીં? પછી ઓલા ઘોડાને જાણો છો કે નહીં? તો ઘોડાને ગધેડાને ભેગું કરીને એનું જે બચ્ચું થયું ને, નથી ઘોડું રહ્યું કે નથી ગધેડું રહ્યું, અને ત્રીજી પ્રજાતિ પેદા થઈ, એનું નામ છે ખચ્ચર. વર્ણ સંક્રામકતા જે ગીતામાં કીધેલું છે ભગવાન કૃષ્ણએ, આ જે વર્ણ સંક્રામકતા નથી, એનામાં કોઈ પણ એક ચીજ, એક ગુણ એનામાં નથી રહ્યો. અને કહે છે કે મહાપુરુષ ક્યાં આવે, ક્યાં પેદા થાય, તો એને એવી ઉપજાઉ ધરતી જોઈએ. તમે એમ કહો કે આપણે પ્લેન છે ને, એના આ આપણા રોડ ઉપર બહુ હાઈ ક્લાસ ગુજરાતના રસ્તા બનાવેલા છે, એની પર દોડાવી દઈએ, દોડશે? તો કે ના ભાઈ, આ રસ્તા ના ચાલે, એની માટે તો સ્પેશિયલ રનવે જોઈએ ત્યારે ઉતરે. અને એમ કહે ચાલો આપણે રેલને અહીંયા આપણા રોડ ઉપર દોડાવી દઈએ, દોડશે? બધા આમ ધસી જશે અંદર. એની માટે પાટા જોઈએ, એની માટે સ્પેશિયલ એનું બધું કન્સ્ટ્રક્શન જોઈએ. તો એવી જ રીતે મહામાનવોને જો આપણા ઘરમાં ઉતારવા હશે તો ખચ્ચરની પ્રજાઓ ઓલાદો નહીં ચાલે. આ બે મેળના, અને બહારથી દેખાવ અને એટ્રેક્શન વાળા આ નહીં ચાલે. સંસ્કાર નહીં હોય તો આપણી સંસ્કૃતિનું પતન થવામાં કોઈ સમય નહીં લાગે, તમે યાદ રાખી લેજો, નોંધી લેજો. આની માટે થઈને આપણે સાવધાન થવાનું છે. તો કરવાનું છે શું? કરવાની એક વસ્તુ છે કે દીકરા હોય કે દીકરી હોય ના લગ્ન તમે સંસ્કાર જોઈને કરજો. રૂપિયા પૈસા તો નસીબમાં હશે ને તો આસમાનમાંથી પડીને આવી જશે, લોટરી લાગશે, નહીં હોય ને તો રહ્યું જશે બધું રીતે. પણ સંસ્કાર હશે તો જિંદગીમાં ક્યારેય જશે નહીં, એ તમે લખી રાખજો. તમે મુન્નાભાઈની પિક્ચર જોઈ હશે MBBS વાળું, એમાં પેલા એને છોકરીએ ફોન કર્યો હતો, હું આ છોકરાને હા પાડું કે ના પાડું, બહુ સુંદર વાત કરેલી હતી, મને હજુ સુધી મગજમાં રહી ગયું છે. પિક્ચર તો બહુ નથી જોતી, પેલા નાનપણમાં જોતી હતી, પણ અત્યારે આવા કંઈક સારા સારા આવે ને સમાજના મેસેજ આપવા વાળા, એમાં બીજું કાંઈ યાદ નહીં થયું, કાંઈ એક જ વસ્તુ યાદ રહી ગઈ છે. એમાં એ છોકરીને એણે કીધું ફોન કરીને કે છોકરો વેટરની હારે કેવો વ્યવહાર કરે તું જો, જો એની હારે તોછડાઈથી ઉદ્ધતાઈથી વ્યવહાર કરે ને તો ના પાડી દેજે એને. અને પેલા વેટરને બોલાય જરા દા લે જા, એમ કરીને એને તોછડાઈથી વાત કરી. પેલી છોકરી સમજી ગઈ કે મારે તારી આ લગ્ન જ કરવાનું. જે બીજા વ્યક્તિને સન્માન ન કરી શકે, નાના વ્યક્તિને નાનો માને, અને હું મોટો છું એવો ભેદભાવ અહંકાર આવી જાય, એ વ્યક્તિને પત્નીને શું સારી રીતે રાખવાનો હતો? તો આ બધી વાતોનું આપણે વિશ્લેષણ કરવું પડશે, આની ઉપર ઊંડાઈથી જોવું પડશે. ત્યારે જઈને આપણી આવનારી પેઢીને જો સુધારવી હશે, આ સમાજ સંસ્કૃતિને જો સુધારવી હશે, તો સૌથી પહેલાં નારીને સુધારવાની જરૂર છે, આપણે સુધારવાની જરૂર છે, આપણું ચિંતન બદલવાની જરૂર છે. અને આપણે આપણા છોકરાઓને પતિ પત્નીના સંબંધ કેવા હોવા જોઈએ, આપણો પ્રભાવ આપણા બાળકો ઉપર પડે છે. તમે નોટ કરજો, અને ના હોય તમારું મગજ દોડાવજો. જે પતિ પત્ની જિંદગી ભર લડાઈ ઝઘડા કર્યા હશે ને, એના છોકરાઓનું લગ્ન જીવન 99%, 1-2% વાત નથી કરતી, 99% એ છોકરાઓનું જીવન દુઃખમય, કલહમય, લડાઈ ઝઘડા વાળું જ હોય છે મોટે ભાગે. તમે માર્ક કરી દેજો, મેં તો બહુ જોયું છે.
કારણ કે એને જિંદગીભર મા બાપના લડાઈ ઝઘડા જોયા છે, મારપીટ જોઈ છે. તો એને મા બાપ જે કહે છે એ નથી કરતા, જે કરે છે એની અસર આપણી પર પડે છે. જે પરિવારમાં સવારે આપણા આદરણીય પોપટભાઈએ કીધું, એની દીકરી, એના દીકરા એની મા માટે કેટલું બધું સારું વિચારે છે. આ ક્યારે થાય કે એમણે પણ એમના મા બાપ માટે કર્યું હશે. અને છોકરાઓએ જોયું કે મારા મા બાપે કર્યું તો અમારી પણ ફરજ છે. જે છોકરાઓ જે પતિ પત્ની એના સાસુ સસરાની સેવા કરશે, એના છોકરા જોવે છે કે ઓહો મારા મમ્મી પપ્પા કરે છે, આપણે કરવું જોઈએ. ચાલ દાદાને કર, ચાલ આમ કર બેટા, આમ કરાય આમ ન કરાય, નાનપણથી કર્યું હોય ને તો થાય. દેરાણી જેઠાણીના છોકરાઓની વચ્ચે જો ભેદભાવ કર્યો હશે તો એ છોકરા એની પોતાની જિંદગીમાં એના બે ભાઈઓ કે ભાઈ બહેનોના છોકરાઓ કે બીજાની વચ્ચે ભેદ કરતા થઈ જશે. કારણ કે આપણે વિષના બી બોયા છે. દેરાણી જેઠાણીને બનતું ના હોય ને એટલે આપણે શું કહે, તું પેલા છોકરાને ના આપતો, તારા ભાઈને આપતો, ચૂપચાપ ખાઈ લે, તું આમ કરજે, આને આમ ના કરતો. આ શું કર્યું આપણે, છોકરાઓને નાનપણથી એની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. એને આપણે શું આપીએ છે, આ સંસ્કાર આપીએ છે. આપણે તો કાલે મરી જઈશું, એ છોકરા કોની સાથે જઈને રહેશે, કોની સાથે એડજસ્ટમેન્ટ કરી શકશે, કોની સાથે તાલમેલ બનાવીને ચાલી શકશે, એ લોકોની છોકરાઓની જિંદગી આપણે જ બરબાદ કરીએ છીએ. તો આજે બહેનોને શીખવાડવાની જરૂર છે. તમે ગામડે ગામડે જાઓ, ઘરે ઘરે જાઓ, જ્યાં પણ જાઓ, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો, જે પણ સંસ્કાર કરાવો, યજ્ઞ કરાવો, એ બધામાં એક જ મેસેજ, એક જ વાત કહેવાની છે કે આપણા ઘર પરિવારમાં એકબીજાના સંબંધોને, પતિ પત્નીના સંબંધોને તમે સુધારો. ઘર પરિવારમાં છોકરાઓને બીજાની વચ્ચે અપમાનિત ન કરો. પતિ પત્ની એકબીજાને સન્માન કરશે તો છોકરાઓ પણ સન્માન કરશે. તમે સાંજે બેસીને સમૂહમાં એકવાર તો સાથે બેસો. આજકાલ શહેરોમાં જેટલા લોકો એટલા પર્સનલ ને પ્રાઇવેટ, આ વિદેશ સંસ્કૃતિ છે. મારો પર્સનલ રૂમ છે, મારો પર્સનલ મોબાઈલ છે, મારી પર્સનલ જિંદગી. ક્યાંથી પર્સનલ જિંદગી આવી ગઈ આપણી? આ દેશમાં સંસ્કૃતિમાં નહોતું, આ વિદેશની સંસ્કૃતિ આવી થઈ ગઈ છે. અને એના કારણે મા બાપને પણ એણે પરાયા કરી નાખ્યા છે, આ પ્રાઇવેટ ને પર્સનલમાં. તો આ સંસ્કૃતિને આપણે આપણા ઘરમાં આવવા દેવા માટે થઈને રોકવી પડશે. નિકર એ દિવસ દૂર નથી કે જે ગડપણની લાકડી છે ને એ આપણે લાકડી મારીને ઘરની બહાર બગાડી મૂકશે. આ બધું ચિંતન કરવાની જરૂર છે. આજ વિચાર ક્રાંતિ છે. ગુરુજી કીધું છે આજ વિચાર લોકોને આપવાના જરૂર છે. હું કાંઈ રામાયણ ભાગવતને પેલા મોટા મોટા કથા પ્રવચનો કહેવા નથી આવી, જીવનની સત્યતાથી અને વ્યવહારિક અધ્યાત્મ તમને કહેવા આવી છું. આજ ગુરુએ અમને કીધેલું છે ને એક સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે થઈને આવી છું. બીજું, પતિ પત્નીના સંબંધો તો છે પણ એમાં શું છે કે થોડા વખત પછી બંનેની વચ્ચે તાલમેલનો અભાવ, લડાઈ ઝઘડા, વર્ચસ્વની લડાઈ. છોકરી નોકરી કરતી નોકરીના વિરોધમાં નથી, સમજી લેજો. પણ આપણું જે ધર્મ છે, કર્તવ્ય છે, ધર્મ એટલે પીળા કપડા પહેરવાની, ધર્મ એટલે પૂજા પાઠ કરવા, ત્રિપુંડ કરવા અને દુનિયાભરમાં નીકળી પડવા, એમનામ ધર્મ જરી ગઈ નથી. ધર્મ એટલે તમારું કર્તવ્ય, તમારી ફરજો, તમારી જવાબદારી શું છે એનો બોધ જો થાય એ ધર્મ છે. એક સ્ત્રીનો ધર્મ શું છે, માં તરીકે, દીકરી તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે. એક પુરુષનો ધર્મ શું છે, પિતા પુત્ર અને ભાઈ અને એની રૂપે પતિ તરીકે. એક દેશના નાગરિક તરીકેનો આપણો ધર્મ શું છે કે આ દેશ પ્રત્યે મારી ફરજ છે. આજે પેલું બિલ લાયા છે એમાં તો લોકો વિરોધ કરવા માંડે. અરે આ દેશમાં રહીએ છીએ, બીજા કઈ દેશમાં નથી રહેતા. આ દેશનું અન્ન ખાધું છે, આ દેશની માટીમાં રહ્યા છીએ અને એનો વિરોધ કરવો એ આપણી જેવા, મતલબ જે કરે છે એવા વ્યક્તિને ના સમજી શકાય. કે જે દેશમાં તમે રહો છો, જ્યાં રહો છો ત્યાં જ આપણે ખોદવાનું. આ અપસંસ્કૃતિ છે. તો આ માટે થઈ અને આપણે એક જ વસ્તુ કરવાની છે કે પ્રેમથી, આત્મીયતાથી, આત્મીયતાના સંબંધો, આપણો ધર્મ શું છે, કર્તવ્ય શું છે એને આપણે ફરજ જો દરેક વ્યક્તિ બજાવતા થઈ જાય તો ઘરમાં લડાઈ ઝઘડા ન થાય. તમે લોકો અહીંયા શક્તિપીઠમાં ના હોય તો લાવજો. એ વર અને વધુની પ્રતિજ્ઞાઓ, પતિ અને પત્નીએ જીવન કેવું જીવવું જોઈએ એના ગુરુજીએ એકદમ સિદ્ધાંતો આપી દીધા છે. રોજ તમે વાંચજો ગીતાની પાઠની જરા, ભલે એક માળા ઓછી કરો પણ એને વાંચશો તો તમારા, તમારા બાળકોના, આવનારી પેઢીના ગ્રહસ્થ જીવન કેવું હોવું જોઈએ, શ્રેષ્ઠ થશે, એના જીવનમાં કોઈ તકલીફ નહીં પડે. આ બધું મહાપુરુષ લખીને ગયા છે, ગુરુજી લખીને ગયા છે. આપણા ઋષિ મુનિઓએ જે કીધેલું છે, વેદે જે કીધેલું છે એને આજના સમય પ્રમાણે લખીને ગયેલા છે. બીજું, પતિ પત્ની એકબીજાની પર શંકાની દ્રષ્ટિએ જોવા માંડ્યા છે. આજકાલ જમાનો એવો આવી ગયો છે તો શંકા કરવાના કારણે
સંબંધો ખરાબ થઈ રહ્યા છે. ના હોય ને કોઈ ખાલી ખોટું કાન મારીને કહી જાય, પણ એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કે અરે મારા પતિ એવું કરે જ નહીં. બીજી કોઈ બેન આવે ને તો આપણા મનમાં આમ કંઈક ઘોળાવો મંડે, આપણે ખોટે ખોટા સારા હોય ને તો ખરાબ દ્રષ્ટિ જોવા મળીએ છીએ, અને પતિ પણ પોતાની પત્નીને એવી દ્રષ્ટિએ જોવે છે. તો શંકા શું કામ કરવાની? પતિ પત્ની એટલે એકબીજાના વિશ્વાસપાત્ર મિત્ર હોવા જોઈએ. એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કે આપણી સગી નજરે જોઈએ ને તો પણ આપણે છે કે નહીં નહીં કોઈના હિત માટે થઈને કરતો છે એવો નથી મારો પતિ, મારી પત્ની એવી નથી. આટલો બધો વિશ્વાસ હોય ને ત્યારે ગૃહસ્થ જીવન શ્રેષ્ઠ હોય, ત્યારે એના બાળકોની જિંદગી શ્રેષ્ઠ થાય. તો આ છે આપણા ઋષિ મુનિઓના ગૃહસ્થ જીવનના સિદ્ધાંતો. જો પતિ પત્ની બંને એવી રીતે રહે તો નિશ્ચિત રૂપથી જીવન બદલાઈ જશે. એક તમને હસવાની વાત કહું પણ સત્ય ઘટના છે. આજકાલ ઓલા ફેસબુક ઉપર તમને લોકોને ખબર નહીં, તમારા છોકરા છોકરી જોતા છે ફોનમાં મોબાઈલમાં આમ કરીને, અને એમાં એક પતિ પત્ની હતા, બંને નોકરી કરતા હતા, બંનેની વચ્ચે લડાઈ ઝઘડા થયા અને બંને એક ઘરમાં રહેતા પણ એક એના રૂમમાં એક એના રૂમમાં. પછી સાંજે આવીને ફોન ઉપર મંડી પડે અને એમાં ખોટું ખોટું નામ, ખોટા ખોટા ફોટા એવા અપલોડ કરી અને બંનેની દોસ્તી કરી. દોસ્તી કરી તો એટલો પ્રેમનો સંબંધ ચાલ્યો, એટલો બેની વચ્ચે મિત્રતા થઈ ગઈ. એમ થયું ઓહો મારો પતિ આવો છે તો કાંઈ વાંધો નહીં, પત્ની આવી છે કાંઈ વાંધો નહીં. અને એમણે કીધું આપણે એકવાર મળીએ. મળ્યા ને તો ખબર પડી કે બે પતિ પત્ની પોતે જ હતા. આમ આમ સાથે સાથે ના રહી શકે, પણ આવા ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ કરીને લોકો એમાં જિંદગી, આ જૂઠી જિંદગી થઈ ગઈ છે. તો સાચી જિંદગી જીવન ભાઈ કોણ ના પાડે છે? તો આટલી સમજ, ખાલી સમજની જરૂર છે, આપણા સંસ્કારો બદલવાની જરૂર છે. અને બીજું કે વેસ્ટર્ન કલ્ચર જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એ આપણી સંસ્કૃતિ પર એટલી હાવી થઈ રહી છે, એટલી હાવી થઈ રહી છે ઘર પરિવારમાં કે વાત ના પૂછો. હું વચ્ચે ઓસ્ટ્રેલિયા ગઈ ને તો ત્યાં અમે અમુક ફોટા જોયા. એક વિદેશી છોકરી આપણે અહીંયા આવી ને તો એને કીધું તમે લોકો બધું શું કરવા માંડે? મેં કીધું શું થયું ભાઈ? કે આપણા ઘરમાં જો વિદેશનું કલ્ચર કેવી રીતે આવી ગયું છે, પહેલાં તો આપણે બેસીને ચૂલામાં આપણા ઘરમાં રસોઈ કરતા હતા. આજકાલ એક ઘર એવું, ગામડાની વાત છોડી દો, શહેરોમાં એક ઘર એવું નહીં મળે અને ગામડામાં તો ઊભા 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 રોહડા થઈ ગયા. આમાંથી તમારામાં કેટલા ઢીચણના દુખાવા થઈ ગયા હતું કે જો કવરના ને ઢીચણના એટલા દુખાવા થઈ ગયા છે ને કે એની કોઈ સીમા નહીં. શું કામ? આ ઊભા રસોડા, ઊભા જાજવું, ઊભા ઊભા બધું ખાવાનું, ઊભા ઊભા બધું, બધી વસ્તુ ઊભા ઊભા થઈ ગઈ છે. અને જયારે હું ઓસ્ટ્રેલિયા ગઈ તો ત્યાં આપણે કોઈ વિદેશી હશે ચાલાક બુદ્ધિ વાળો, યોગ વાળો, તો એણે એક જગ્યાએ ફોટો જોયો કે પેટના દુખાવા, ઘૂંટણના દુખાવા માટે થઈને આવો અમારે ત્યાં. અને એણે એના લેટરિનની ડિઝાઇન કેવી કરી હતી, ઓલા કમોડ આપણે હોય છે ને ઊભા જાજરૂ, એની બાજુમાં બે પગલા મૂકી દીધા હતા. અને લોકોને કીધું તમે આવી રીતે જાજરૂ જશો ને તો તમારે પેટની સમસ્યા ને પગની સમસ્યા ને ઘૂંટણના દુખાવો દૂર થઈ જશે. મેં કહું આપણે દેશી ટોયલેટ હતા, હું ખોટા હતા, નીચે બેસીને જતા હતા, હું ખોટા હતા. એ જમાનામાં કોઈને મનને યાદ ન થતું કે આ મોટી ઉંમરના જેટલા આપણા બા છે ને એને કોઈને કોઈ ઘૂંટણના દુખાવા થયા, ઢાંકણી બદલવી પડી હોય કે કંઈ હાથના દુખાવા થયા, કંઈ થયું હોય. આ બધું ખોટે ખોટી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કર્યું છે ને. ડાઇનિંગ ટેબલ પર બેહવું ને હાય હલો કહેવું ને ડેડ ને મોમ કહેવું ને આ બધું. ડેડ એટલે મરે ગયેલાને કહે છે બધા, મોમ એટલે પેલા આ રાખે છે ને મમ્મી બધાએ, એ બધા સબને હાચવા માટેના પેલા પિરામિડમાં રાખે ને વર્ષો સુધી. તમે જયો છો વડોદરામાં ત્યાં એ છે ને ઘણા મ્યુઝિયમમાં રાખેલા છે. તો આ બધી અપસંસ્કૃતિ, આપણે માં કહેતા હતા, બા કહેતા હતા, બાપુજી કહેતા હતા તો કેટલો ભાવ ઉમળતો હતો. અને બીજું વિદેશમાં તો અંકલ ને આંટી, ગ્રેન્ડ ફાધર ને ગ્રેન્ડ મધર, અને પેલા પુત્ર વધુને એ બધાને ખાલી એક એક નામ છે. પણ આપણે એ લોકોને કાકા માસીમાં કોઈ અંતર જ નથી, કાકીને માસીમાં થઈમાં કે આંટી. પણ કોની આંટી? તમારા પપ્પાની મમ્મી કે મમ્મીની મમ્મી કે તમારા બીજાની મમ્મી કે તમારા ભાઈની, તમારા ચાચાની પત્ની કે કોણ છે? એ રિશ્તોમાં, આપણા જે સંબંધોમાં જે એકદમ ફાઇન કહેવાય કે એકદમ માઇક્રો લેવલ પર જે રિસર્ચ કરેલું છે આપણા ઋષિ મુનિઓએ કે મારા કાકાના છોકરો છે કે ભાઈનો છોકરો છે કે માસીનો છોકરો છે કે ફલાના છે, દોત્ર નામ તે બધા કહીએ છીએ ને, એ હિન્દુસ્તાનમાં છે, બીજે ક્યાંય નથી. અને ભોજનની વિવિધતા આપણા દેશમાં જેવી છે એવી ક્યાંય નથી. પણ આપણે પીઝા ને મેગી ને બર્ગર ને આ ખોટે ખોટું લોકો જે ફેંકે છે ને આપણે આપણા ઘરમાં ભરવા માંડ્યા છે. આપણા ગામમાં આવી ગયું છે, ઘર ઘરમાં મેગી ખાઈશું ને ઘર ઘરમાં પીઝા ખાઈશું ને ઘર ઘરમાં આ ખાઈશું. અરે પીઝા મેગી તમે વિચાર તો કરો, પેટ કેટલા બગડે છે. અત્યારથી નાનપણથી જે આંતરડું 32 ફૂટનું છે ને એમાં બધો મળ ભરાઈ ગયો છે, અને એ મળ સાફ કરતા કરતા જવાનીમાં બુઢાપાની અવસ્થા આવી ગઈ છે છોકરાઓની. અને છોકરા રોવે, માં પણ આળસુ બની ગઈ છે આજકાલ. ક્યાં ફટફટ બન્યું ને
અને જલ્દી બનાવીને પણ કોણ ઝંઝટ કરે રોટલી ભાખરી કરવાની, એટલે માઓએ આળસુ થઈ ગઈ છે. અને પેલા એડવર્ટાઇઝમેન્ટવાળા એવી એડવર્ટાઇઝનો મારો કર્યો છે કે છોકરાના માણસમાં ઘૂસાડી દીધું છે. પણ તમારા હાથથી તમારા ઘરનું ખાવાનું ખવડાવશો છોકરાને, એનાથી એની જેટલી તૃપ્તિ વળશે ને એટલી બહારના ભોજનને બહારની વસ્તુમાં ક્યારેય નહીં મળે. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે માતા બનો ને તો છોકરાનું પોષણ કેવી રીતે કરવું જોઈએ. જ્યારે ભોજન બનાવો, ભોજન બનાવો ત્યારે ગાયત્રી મંત્ર બોલતા બોલતા બનાવો. ભોજન બનાવો ત્યારે મનમાં પ્રેમનો ભાવ રાખો કે મારા પરિજનો, મારો બાળક, મારો પતિ બધા ખાશે તો ભગવાન એને સારું રહેશે. અને બીજું, તમારું ભોજન પ્રસાદ બની જાય એની માટે બલિ વેશ યજ્ઞ. પહેલાં આપણે અગ્નિને દેવતાને જમાડતા હતા, પણ આજકાલ ચૂલા જતા રહ્યા છે તો ગેસના ચૂલા આવી ગયા. તો વાંધો નહીં, આપણે એક પાત્ર લાયા છે તાંબા જેવું, એને ગેસ ઉપર મૂકી દો અને તમે જે મીઠા વગરની રોટલી હોય એ રોટલીનો એક ટુકડો કરો, એક ટુકડામાંથી નાના નાના પાંચ ટુકડા કરો અને એની ઉપર ગોળ અને ઘી અથવા સાકર અને ઘી એ રોટલીના ટુકડા ઉપર લગાડો, ગાયત્રી મંત્ર બોલી સ્વાહા કહીને આહુતિ આપો. પાંચ લોકોના ઋણી છીએ, બ્રાહ્મણ બ્રહ્મદેવતા, બીજું દેવતાઓના, ઋષિઓના, પછી મનુષ્યના અને સૂક્ષ્મ જીવોના આપણે ઋણી છીએ. એના ઋણથી ઉઋણ થવા માટે, દુઃખમાંથી બચવા માટે, ઘરની અશાંતિ દૂર કરવા માટે, આર્થિક પરિસ્થિતિ દૂર કરવા માટે, પ્રેમ લાવવા માટે, સ્વાસ્થ્ય સારું લાવવા માટે તમે આટલો નાનો યજ્ઞ કરશો ને તો એનાથી તમારા ઘર પરિવારનું વાતાવરણ ઠીક થઈ જશે. મેં એક નહીં લાખો લાખો અરે સેંકડો લોકોને મેં જોયા છે કે જેના ઘર પરિવાર એક નાના શ્રદ્ધાભાવથી યજ્ઞ કરવાથી થાય છે. મોટો યજ્ઞ ના કરી શકો તો આટલો તો તમે કરો. બીજું, ઘરમાં બધા એક વખત સાથે મળીને ભોજન કરો, સાથે મળીને એકબીજાની સાથે આખા દિવસમાં શું થયું વાતચીત કરો. આજકાલ તો હું પ્રાઇવેટ પર્સનલ કહેતા કહેતા જરા વિષયના પહેલા થઈ ગયું, તો એ પ્રાઇવેટ ને પર્સનલ જેવું કહીને મા બાપ જો ભેગા રહેશે તો એ છોકરા પોતાના છોકરાઓને, પોતાના મા બાપને, બધાને ભેગા રાખશે. એક વખત દિવસમાં ભેગા બેસો, આ ઘર સભા કરો, દિવસમાં શું થયું, આખો દિવસ શું કર્યું, ક્યાં ગયા. આજકાલ તો કોઈ કોઈને ખબર જ નથી છોકરા ક્યાં ગયા ને છોકરી ક્યાં ગયા ને મા બાપ ક્યાં ગયા. આ વિખરાઈ રહ્યું છે, વિખરાયેલા ઘરને બચાવવાનું કામ નારીનું છે. કુશળ નારી, એ નારી નહીં કે ખાલી નોકરી કરવા જાય અને ઘરનું કામ નોકરો કરે ને જે થવું હોય થાય, છોકરાના સંસ્કાર કોણ આપશે. જો નારી ઘર છોડી દેશે ને, ઘરનું કામ કરવું એ મોટા મોટી જવાબદારી છે. અને ઘરનું કામ કરતા કરતા ઘરમાં જ કંઈક કામ કરો ને. હું એમ નથી કે તમે નોકરી ના કરો, જરૂરત હોય તો કરો, પણ એ નોકરીના પૈસાનો તમે ક્યાં ઉપયોગ કરો છો, સદુપયોગ કરો છો કે દુરુપયોગ, ફેશન પરસ્તીમાં, દેખાડામાં અને લોકોને પેલા આડંબરમાં એમાં કરો છો, મોજ શોખમાં કરો છો, તો એ પૈસો નકામો છે. જરૂરિયાતમાં ઉપયોગમાં કરતા હોય, આવશ્યક આવશ્યકતા હોય તો એ જરૂરી છે. તો ઘર પરિવારને સાચવો, સાથે સાથે બહારની જવાબદારી પણ આપણે લેવી જોઈએ. તો આ નારીનું કર્તવ્ય છે. અને એ માતા, જે માતા નાનપણથી તમને બેન સંસ્કાર વિશે કહેશે, ગર્ભોત્સવ આજે મોટું આંદોલન ચાલી રહ્યું છે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં આવે ત્યારે માતાએ કેવું ખાનપાન, ચિંતન, આચરણ હોવું જોઈએ. તમારે ઘરમાં મહાપુરુષ લાવવા છે તો ઋષિ મુનિની વિધા આપેલી છે, 16 સંસ્કાર છે. પહેલાં તો અનેક હતા પણ સમય પ્રમાણે એ ઉચિત નથી રહ્યા. તો એ સંસ્કાર તમારા ઘરમાં કેવી રીતે કરશો, તમારા ઘરમાં મહામાનવ લાવવા છે તો એની વિધા શું છે. આપણા ગાયત્રી મંદિર શક્તિપીઠ ઉપર એ સંસ્કાર થાય છે. ગર્ભવતી માતા 3 મહિનાની થાય ને ત્યારે પુંસવન સંસ્કાર કરે છે. એની ગર્ભોત્સવની આ તમને વિડીયો દેખાડશે અને બેન તમને વધારે એની વિગત કહેશે. તો એ ગર્ભથી જ બાળકનું સિંચન થાય, સંસ્કારોનું સિંચન થાય. અને આપણે કહીએ કે મોટા થાય ને પછી છોકરાને બદલીએ તો એ સંભવ જ નથી. ઈસા મસીહ પાસે એક મહિલા ગઈ, એણે કીધું કે મારા બાળકને સંસ્કાર આપવા હોય તો ક્યારથી શરૂ કરું. તો એણે કીધું 100 વર્ષ પહેલાં. બોલે 100 વર્ષ પહેલાં તો મારો જન્મ નહોતો થયો. તો કે પેઢી દર પેઢી સંસ્કારોનું ટ્રાન્સફર થાય છે. 4 પેઢી જ્યારે ઠીકઠાક થાય ને ત્યારે 5મી પેઢીમાં શ્રેષ્ઠ સંસ્કાર આવે છે. તો આપણે એનું તો ધ્યાન જ ના રાખ્યું. આપણે ઓલી શાકભાજી લેવા જઈએ ને તો 20-25-50 રૂપિયા કિલોની વસ્તુ હોય ને તમે ચારે બાજુ જોઈને લે, કાણું નથી ના નથી ને. ઘર કરીએ ભાઈ, ઇન્ટિરિયર ડેકોરેટરને બોલાવીએ, અંદર મસ્ત ફર્નિચર, મસ્ત ડિઝાઇન, મસ્ત મેચિંગ ને બધું હોવું જોઈએ. પણ જિંદગીમાં બાળક શ્રેષ્ઠ કેવી રીતે આવે, જીવનસાથી કેવી રીતે શ્રેષ્ઠ થાય એની પર ક્યારે વિચાર્યું ખરું? એ તો મહત્વપૂર્ણ વસ્તુ તો આપણે ભૂલી ગયા છે. તો એ મહત્વપૂર્ણ વસ્તુ એ છે સંસ્કાર પરંપરા, આપણી ઋષિ મુનિઓની દેન, એને ઘરમાં ફરી જાગૃત કરો. બીજું છે, નારી નારીની દુશ્મન બની બેઠેલી છે, એ દુશ્મનાવટ બંધ કરો. નારી નારીની મિત્ર બનવી જોઈએ.
દેરાણી જેઠાણી સાસુ વહુ રણન ભાભી આના લડાઈ ઝઘડા તો દુનિયામાં ફેમસ છે હિન્દુસ્તાનના. અહીંયા ગુજરાતમાં તો નહીં હોય, આપણા ઘરોમાં ઓછા હશે કદાચ, અને હોય તો એને દૂર કરવા જોઈએ. મન મોટું કરો, અરે થોડીક કરી નાખી તો શું વાંધો છે, પણ વહુ આ દીકરી કરે ને બેસી રહે ને તને પોહાય, પણ વહુ બેસી રહે તો ના પોસાય. એ કોલી આ મેસેજ આવે ને વોટ્સએપમાં તો એક બધું જોરદાર મેસેજ આવે ને હકીકત છે. પછી આપણે પાંચ ચોટલા ભેગા થઈએ ને તો ભાગે ભાંગે વાતોના ઓટલા, તો એ ઓટલા હું ભાંગતા હતા. એક બેન કરે રે 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 મારી વહુ તો એવી આવી છે, એવી આવી છે કે વાત ના પૂછો. તો કે બેન કેવી આવી છે? અરે પૂછો જવાબ દો ને ભાઈ, તો શું થયું કહો તો ખરા. એવી છે નખેર કે પેલા શું કહેવાય, હવાના પોરમાં એના ખાટલા ઉપરથી ઉતરતી નથી. મારા છોકરાને કે તું મને બેડ પી દે, કે એ અહીં મોઢું સાફ કર્યા પહેલા ચા પીવે પછી મહારાણીને એને કંઈક બીજી વસ્તુ આપે ત્યારે તો માંડ એની આંખો ખુલે. અને મારો છોકરો બૈરી ગયેલો છે હારો, ખબર નહીં ક્યાંથી કાંથી આવો. પછી કે બેન તમારી દીકરી? તો કે ઓહો હો હો, દીકરીને તો સ્વર્ગ જમાઈ કાંઈ મળ્યા છે, ભગવાન જેવા દેવતા જેવા. કેવા છે? મારી છોકરીને બિસ્તરથી નીચે પગ મૂકવા તૈયાર નથી ને એના હાથમાં ચા આપી દે છે. હવે વિચાર કરો, લો આટલો ભેદ. વહુ કરે તો ઓલા જેવો અને દીકરી કરે તો કે દેવતા જેવો. આ ભેદ આપણે ખતમ કરવો પડશે. આવા ભેદ ઘરમાં આપણે કેવા માનસિકતા, વહુ એને કરવું જ પડે આમ થવું જ્યારે દીકરી માનો, અને દીકરીએ પોતાની વહુને સાસુ ના માને તો ગુરુજી કહેતા હતા બેટા સાસુ માની તો સાસ નીકાળી દઈ ગયો, એની કહેતા માં માનો તમે. તો માં દીકરી તરીકે રહે, થોડું લેટ ગો કરવું પડે, થોડું એડજસ્ટ કરવું પડે. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ચાલશે ફાવશે ભાવશે. આવી ભાવના રાખી હોય તો ઘર સ્વર્ગ બની જાય. અને નિકર મેં એવા એવા ઘણા લોકોને જોયા, બહુ હારા હારા જોઈને લગ્ન કરાય ને પાછળથી ખબર પડી એટલા આમ ભાઈ પૂછો જ માં એવી હેરાન પરેશાન કરી નાખે ને ઘરના લોકોને એમ થાય કે લગ્ન ના કરાય તારું થાય. તો આવા આવા બધા સમાજમાં કિસ્સા બની ગયા છે. તો આવું શું કામ થાય? અને માં છે ને એ દીકરીને પહેલાના જમાનામાં હારી શીખ આપતા હતા કે બેટા આ તારી અર્થ, આ તારી ડોલી જાય છે ને તારા સાસરે તારી અર્થી જશે અને ત્યાં જ તારું સુખ દુઃખ બધું એ જ છે, એને તું વળીને રહેજે, થોડુંક સહન કરી લેજે બેટા, મા બાપનું નામ રોશન કરજે. અને આજકાલની માતાઓ આ ફ્રી આપી દીધો છે ને 365 રૂપિયા કે કેટલા ભરાવો, 399 ને 24 કલાક તમે વાત કરો. છોકરી સાસરે ગઈ નથી, માં ઓનલાઈન ચોરી, આવું શું કરે છે? આવું કીધું આ સહન નહીં કરતી તને ભરાઈ છે ને માટે એક કે તું ચાર કહી દેજે, આમ ના સાંભળતી ને આવું ના કરતી. આ આપણે શું કરીએ છે? પેલા મૂર્ખ કાળદાસ જેવું કરીએ છે, પોતાની છોકરીનું ઘર આપણે ભંગાવીએ છે, એને સાચી શીખ નથી આપતા. માં એની દીકરીઓની જિંદગી બરબાદ કરે છે. જો એને હિંમત આપીને કહે કે નહીં બેટા કામ કરવું પડે, શું વાંધો છે, છોકરીઓની ફરિયાદ શું હોય છે, એની સાસુ દુઃખ ક્યાં આપે? મને મારી સાસુ કે તારે ચા બનાવીને લાય બધાની, તારે ખાવાનું બનાવવું પડશે, માની ઘરમાં કોઈ બી બનાવી ના, અહીંયા બનાવતો કે મને બહુ દુઃખ આપે, આ ક્યાં દુઃખ છે? પોતાની જવાબદારી, પોતાનું કર્તવ્ય એક સ્ત્રી તરીકે આપણો ધર્મ છે કે આપણે આપવું જ જોઈએ. અને આનાથી જ આપણી અંદરના દેવી ગુણો વિકસિત થાય છે. અને આ ન કર્યું તો પછી ઓલા પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સહેનમ ઈ સંસારે ખલુ દુસ્તારે કૃપા પારે પાહી મુરારે. શંકરાચાર્ય કહે છે કે વાર વાર માતાના ગર્ભમાં આવવું પડશે, આ કર્મના સિદ્ધાંતમાં બંધાવવું પડશે, અને વારે 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 એ રોરો નરકમાં આવીને જ 84 લાખનો જે ચક્કર છે ને એમાંથી નીકળી જ નહીં શકો. તો જો એમાંથી નીકળવું હોય તો સમજદારી, ગુરુજી કીધું સમજદારી પેદા કરો બેટા, તમે લોકો દૂરદર્શી બનો, દૂરનું વિચારો અને પછી પોતાનો નિર્ણય આપો, પોતાનો કદમ ઉઠાવો. આ આધુનિક માતાઓ બહેનોએ કરવું પડશે. અને બીજું, વૃદ્ધ ઘરમાં જે છે એની સ્થિતિ બહુ કફોડી છે. આજે કોઈને વૃદ્ધ ગમતા નથી. વિદેશોમાં મેં જોયું ઘણી વખત ઘણા પરિવારોમાં કે પહેલાં તો મા બાપને રાખ્યા નહીં, છોકરા થયા એટલે મમ્મી બાપા પર બહુ પ્રેમ આવી ગયો કે આવી જાઓ આવી જાઓ તમે મારા ઘરમાં. શેની માટે? તો બિચારા જે કે ત્યાં જાય ને એટલે કે પેલા બેબી સીટર માટે થઈને પૈસા આપવા પડે, કેટલા કેટલા ડોલર ને પાઉન્ડમાં એ લોકોને ચૂકતો કરવું પડતું હોય છે. તો કે આ ફ્રી ફંડના મા બાપ છે ને ખાલી 2 ટાઈમ રોટલી જ આપવી પડશે, શું વાંધો છે? જેને ભાવના છે તો સારી રીતે રાખે છે, એની વાત નથી કરતી. પણ એવા ઘણા લોકો બિચારા મારી પાસે આવીને રોવે છે, તમે તો ત્યાં જઈને ફસાઈ ગયા, ક્યાં અમે રહી ગયા, કંઈ અમને કશું છે નહીં દુનિયા, અહીંયા તો આજુબાજુ જોતા હતા જતા હતા, ત્યાં તો કંઈ જઈ ન શકાય, ગાડી આવડે નહીં, ગાડી ચલાવવા જાય નહીં, આજુબાજુમાં કોઈ વાત કરે નહીં, વાત કરે તો બીજી જ ભાષાવાળા હોય. આવી દશા લોકોની થઈ ગઈ છે ત્યાં.
સ્વાર્થી લોકો બધા પેદા થઈ ગયા છે. જેવા છોકરા મોટા થઈ ગયા એટલે મા બાપને કહેજો. એક એક કિસ્સો આવ્યો હતો, એક છોકરાએ મા બાપને લઈ ગયો અને કહે હવે તમને યાત્રા કરવા લઈ જાઉં છું અને સ્ટેશને બહારીને ગયો, તમે બેસો મને આવું તમારા માટે ખાવાનું લઈ ગયો, એ ગયો પાછો આવ્યો જ નહીં. આવા કિસ્સાઓ બિચારા મા બાપ ક્યાં જાય ઘરડા, એને શું બગાડ્યું છે આપણું. આપણો વારો આવવાનો છે, આપણે જેવું કરીશું આપણા છોકરા આપણી સાથે કરશે. તો જેણે મા બાપની સેવા કરી છે એને ભગવાન પણ એને જો છે ને એને એને કોઈ પેલું નુકસાન નથી પહોંચાડી શકતો, કારણ એની પાસે પુણ્યનું ફળ છે. અને જેણે મા બાપને દુઃખી કર્યા છે ને ગમે એટલા તીર્થ યાત્રા પુણ્ય કરે ને પણ એના કર્મ ફળને કોઈ કોઈ કાપી નથી શકતું. એ બંધાવાનો જ છે, એને જીવનમાં દુઃખ કષ્ટ આવવાના જ છે, એને એવી જિંદગી જીવવી જ પડવાની છે. તો મા બાપને દેવતા માની અને મા બાપને સાક્ષાત પહેલાં ભગવાન માની અને એની સેવા કરવી જોઈએ, ભલે ગમે એવા હોય. નાનપણમાં આપણે ગમે એવા હતા તો મા બાપે આપણને જેલ્યા નહીં, તો આપણે આપણા મા બાપને ન કરી શકાય. અને મા બાપે પણ થોડુંક સમજવું જોઈએ કે નવી પેઢીવાળા જેવું કરે કરવા દે, મોં છોડવો જોઈએ. પણ તિજોરીની ચાવી છૂટતી નથી, ઘરના ઓલા છૂટતા નથી અને મેણા ટોણા મારવા છે તો પછી સહન કેવી રીતે થાય ભાઈ. બંને પક્ષે ઝૂકવું પડશે, બંને સાથે તાલમેલ કરીને રહેશું તો ઘર પરિવાર સ્વર્ગ બનશે. તો ગુરુજીએ કીધું છે કે બેટા પરિવારોને સ્વર્ગ બનાવો અને સ્વર્ગ બનાવી ત્યારે જ કામ ચાલશે. અને બીજું તમને લોકોને છેલ્લે છેલ્લે એક વિનંતી કે ગાયત્રી પરિવાર દ્વારા વિભિન્ન કાર્યો થાય છે, એમાં અમારી નારી જાગરણ અંતર્ગત બહેનો ઘરે ઘરે યજ્ઞ કરાવે છે, સંસ્કાર કરાવે છે. અને ગુરુજીએ કીધું કે બહેનો કરાવે એટલા માટે કે ઘર ઘર સુધી આ સંસ્કૃતિ પહોંચે. અમે કોઈ પૈસાના કોઈ ઓલા નથી લક્ષ્ય રાખતા, તમારા ઘરમાં સંસ્કાર પહોંચે. કારણ કે અમારા કાર્યકર્તા જેટલા પણ છે ને એ બધા પોતે કમાય છે, મિશનનો સમાજનો એક પૈસો પોતાના ખીચા નતા, કે સમાજનો પૈસો સમાજના કામમાં અમારે ના જોઈએ, એવા સિદ્ધાંતવાળા એવા સત્યનિષ્ઠ આદર્શનિષ્ઠ કાર્યકર્તાઓ છે જેનો અમને ગર્વ છે. તો એવા અમારા કાર્યકર્તા ભાઈ બહેનો ઘરે ઘરે જઈ આપણી ભારતીય સંસ્કૃતિ કેવી રીતે પહોંચે, પરિવાર કેવી રીતે બચે અને સંસ્કાર ઘર ઘરમાં કેવી રીતે જાય એ માટે થઈને કામ કરે છે. તમારે તમારા ઘરમાં કોઈ પણ સંસ્કાર કરાવો હોય, કોઈ ગર્ભવતી માતા હોય 3 મહિનાનું ગર્ભ હોય તો પુંસવન કરાવજો, છોકરું આવે એટલે નામકરણ કરાવજો, થોડું મોટું થાય માના દૂધ પછી બીજું દૂધ પીવાની જરૂરત પડે ખાવાની તો એને અન્નપ્રાશન સંસ્કાર કરાવીને કરાવજો, છોકરું સ્કૂલ જાય એટલે વિદ્યારંભ કરાવજો, થોડું મોટું થાય એટલે જનોઈ પહેરાવજો, એની કરતા મોટું થાય એટલે એના લગ્ન ગ્રંથિ આદર્શ વિવાહથી કરજો. દહેજ બહેજના ચક્કરમાં નહીં પડતા, એ દહેજ છે નથી, આપણે ગુજરાતમાંથી વયું સારું કર્યું. તો એ આદર્શ વિવાહ કરજો અને થોડા છોકરા મોટા થાય તો માતા પિતા વાનપ્રસ્થ લે અને છેલ્લે જઈએ ત્યારે અંત્યેષ્ટિ સંસ્કાર. આ આપણી ઋષિમુનિની પરંપરા છે, એ અહીંયાથી તમને થઈ જશે. બીજું બાળ સંસ્કાર શાળાઓ, આ કાર્યકર્તા બહેનો અને બીજી બધી બહેનો પણ છે, આસપાસની આવનારી જે નાના નાના ભૂલકાઓ છે એને સંસ્કાર કોણ આપશે? છોકરા મા બાપનું નથી માનતા ને એટલે ટીચરોનું માને. તો આપણે અઠવાડિયે એક દિવસ આસ પડોશના છોકરાઓને, જે નવયુવક આ છોકરીઓ છે એને એને બોલાવવા જોઈએ. છોકરાઓને સારા સંસ્કાર આપો, એને ભણતર શીખવાડો, એને સારું કેવી રીતે રહેવું જોઈએ, ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ, વાત કેવી રીતે કરવી જોઈએ, ઊઠું બેઠું કેવી રીતે જોઈએ, છોકરાની અંદરની મૌલિકતાનો વિકાસ કરો. ડ્રોઈંગ કરાવો, એને કંઈક લેખન કરાવો, એને હરીફાઈ કરાવો, એને કંઈક ઇનામ આપો. આ રીતનું કરીશું તો બાળક ઉત્સાહથી આવશે અને જેમ વાળશો એમ બની જશે. તો બાળ સંસ્કાર શાળાઓ પણ દરેક બહેનો ચલાવે, એક 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 બહેન એક બાળ સંસ્કાર શાળા ચલાવે. બીજું યુવા અને યુવતીઓ, આ નવી નવી યુવતીઓ જે છે છોકરીઓ, એ લોકોને જોડો, એ લોકોને માર્ગદર્શન આપો, એને જવાબદારી આપો. તમે ભણો, તમે નોકરી કરો, બધું કરો પણ એની સાથે સમાજના ઋણી છીએ. તો સમાજ માટે થઈને 1 કલાકનો સમય, રોજનો 1 કલાક અથવા અઠવાડિયાના 1.5-7 કલાક તમારી મરજી છે, કારણ કે સમાજ દેવતા છે, એની પાસેથી આપણા કપડાં લીધા, સમય લીધું, બધું જ્ઞાન લીધું, બધું તો લીધું છે તો એને આપવું તો જોઈએ નિસ્વાર્થ ભાવથી. જેટલું આપીશું એની કરતાં 1000 ગણું નિસ્વાર્થ ભાવથી આપણને એ પુણ્ય કર્મ મળે છે. તો એ કામ માટે થઈ તમે આ નાના નાના કાર્યક્રમો ચલાવી શકો છો. વૃક્ષારોપણ અહીંયા બહુ મોટી સંખ્યામાં થયું. આજ સવારે એક ભાઈ આવ્યા હતા, એમણે કીધું કે આજુબાજુના કેટલા ગામડાઓ છે, ભાઈ કહી દેશે તમને કે એ ગામડાઓમાં તમારે જેટલા વૃક્ષ લગાવવા હોય, જેટલા આદર્શ ગામ બનાવવા હોય, જે પણ સારા કામ કરવા હોય એની માટે પૈસા હું આપીશ. આવા ભામાશાઓ પડ્યા છે આપણા અહીંયા આ સૌરાષ્ટ્રમાં. તો એ કામ પણ કરવા જોઈએ, કારણ કે જો વરસાદ, આજે વરસાદ અનિયમિત થઈ ગયો સૌરાષ્ટ્રમાં, ક્યાંય દુકાળ તો કાંઈક અતિવૃષ્ટિ તો કાંઈક અનાવૃષ્ટિ, પણ જાળવા હશે તો આપણી જમીનની જે પાણી ધોવાની જતું રહે છે ને એ રોકાશે,
જાડવા હશે તો ટેમ્પરેચર ઓછું થશે, જાડવા હશે તો માણસ એની નીચે બેસી શકશે, અને નહીં હોય તો પછી ગ્લોબલ વોર્મિંગ આવે. એટલી ગરમી વધી રહી છે ને, વૈજ્ઞાનિકોને ચિંતા છે કે આવનારા થોડા દિવસમાં પૃથ્વીનું ટેમ્પરેચર એટલું વધી જશે ને કે માણસ ત્રાહી ત્રાહી કરી મરી જવાનો છે. તો એની માટે દેશના નાગરિક તરીકેની આપણા દરેકની જવાબદારી છે કે આપણા ઘરમાં કોઈ ગુજરી ગયું, કોઈનો જન્મ થયો, કોઈના વિવાહ દિવસ થયો, કોઈનો કંઈ પણ થયું, એ દિવસે એક 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 વૃક્ષ તમે લોકો લગાવો. દિવા ચોમાસા પહેલાં એક વરસાદ પછી વૃક્ષારોપણને અમારા ઘણા કાર્યકર્તા ભાઈ બહેનો જાય છે. તમે પણ તમારા ગામને એવું બનાવી નાખો કે આખા ગામમાં તમે ઝાડ નીચે ત્યાં જાઓ તો એકદમ ઠંડક લાગવી જોઈએ, અને એનાથી ઘણા બધા ફાયદા છે. બીજું, પાણી બચાવો. આપણે બહેનો એટલું બધું પાણી નળ ખોલીને બ્રશ કરતા હોઈએ છીએ, લેવા દેવા ગયું પાણી જતું, એ પાણી જમીનમાંથી જ તો આવ્યું છે અને જમીનમાં દૂષિત કરીને આપણે પાછું મોકલીએ છીએ. જેટલી આવશ્યકતા હોય એટલું પાણી દો. આવનારા દિવસમાં યુદ્ધ થશે તો પાણીના કારણે થશે, પીવાનું પાણી નહીં મળે. એક વોટ્સએપનો મેસેજ આવ્યો તો એટલો ખતરનાક, એમાં એના પતિને ખાંસી આવે છે તો પાણી આપવાની બદલે બિસ્કિટ ખવડાવે છે, પછી ફળ ખવડાવે છે, પછી ચોકલેટ ખવડાવે, બીજું કાંઈક ખવડાવે છે. તો આપણને કે આવું ગાંડી કરે છે અને પાણી આપને ભાઈ, તો એ કહે છે કે તમે મારી સામું જોઈને શું હસો છો, હું મૂર્ખી લાગું છું કે મને ખબર છે કે આને પાણી આપવું જોઈએ, પણ પાણી તમે બચાવ્યું છે ક્યાં? આજે જો પાણીનો બગાડ કર્યો તો એ દિવસ દૂર નથી કે માણસને પીવા માટે પાણી નહીં મળે, વલખા મારવા પડશે. જેવી રીતે આપણા પશુઓ બિચારા વલખા મારે છે, એવી રીતે મનુષ્ય જાતિએ પણ કરવું પડશે. તો ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં. આપણા તમારા ગામ તો આજે હું આખી પ્રદક્ષિણા કરી, મને એટલું બધું ગમ્યું, એટલું બધું ગમ્યું. તમને બધાને સાધુવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે તમારા ગામને એટલું રળિયામણું, એટલું ચોખ્ખું, એટલું સાફ સુથરું રાખ્યું છે કે એની કોઈ કોઈ મારી પાસે શબ્દ નથી. પણ આની સાથે સાથે તમે તમારા ગામમાં આજુબાજુમાં વૃક્ષો લગાવો. એક 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 ઝાડવા આખા આપણા પેલા લાઇનસર લાવીએ તો કેટલા ફાઇન લાગે. નાના નાના કુંડાઓમાં લગાવો, તમારા ઘરના ઓલા મૂળિયા જતા હોય તો મોટા કુંડામાં નાખો. તો આ રીતે કરીને કરો તો પાણી જે આપણા પેલામાં શું કહેવાય શેરીઓમાં જાય છે, એ શેરીનું પાણી ત્યાં એક સોખતા ખાડા બનાવો અને એ ઘરનું જે કિચનનું પાણી છે એમાં જશે તો કમસે કમ અંદર જમીનનું પાણી જે છે એ વોટર લેવલ ઊંચું આવશે. તો પાણી બચાવો અભિયાન, પ્લાસ્ટિક ખતમ કરો. પ્લાસ્ટિક આપણા ખેતરોને, ગાયો બિચારી, આપણે ગાયને માતા કહીએ છીએ પણ ગાય નકરો આપણે કચરો પ્લાસ્ટિકમાં નાખીએ એ પ્લાસ્ટિક હોતું ખાઈ જાય છે. તમે ગાયોના પેટ જોવો ને એનું ઓપરેશનનો પેલા વિડીયો જોવો ને તો ખબર પડે, કિલોના કિલો નકરી કોથળીઓ નીકળે બિચારી ગાય, એને ખાવા નથી મળતું. અહીંયા સૌરાષ્ટ્રમાં તો આપણે આપે પણ શહેરોમાં એવી ભૂંડી દશા છે કે વાત ના પૂછો. બિચારી કચરા ખાય છે ને કચરા ખાઈ ખાઈ બધું પ્લાસ્ટિક ને લોખંડ ને કાંચ ને બધું એના પેટમાં જાય છે. તો આ કઈ દુર્દશા આપણે કરી રહ્યા છે? એક તરફ માં કહીએ છીએ ને એક તરફ એની આવી દુર્દશા. તો આ માટે થઈને આપણે પ્લાસ્ટિક જો ખતમ કરીશું તો આપણી ગાય માતા બચશે, પ્રકૃતિ બચશે, જમીન બચશે. બીજું, રાસાયણિક ખાતર. આમાંથી મોટા ભાગના આપણે બધા કિસાન છીએ, ખેડૂત છીએ, તો રાસાયણિક ખાતરે આપણી જમીનને બિલકુલ ઉજ્જડ બરબાદ કરી નાખી છે. મેં અમુક લોકોની યાર વાતચીત કરી તો કે બેન અમે પ્રાકૃતિક જૈવિક ખાતર નાખીને એટલી ઉપજની પર થોડો વખત એવું લાગશે. એક એક ચોથાઈ ભાગ તમે કરો અને એમાં તમે જૈવિક ખાતર નાખો, પછી થોડા એક બે વર્ષમાં એ પાછી ઉપજાઉ થઈ જશે. આનાથી જમીન ઉર્વરક બનશે, ખેતીના પાકની ગુણવત્તા વધી જશે, તમારો ખેતીનો પાક ડબલ થઈ જશે. હવે એવી ટેકનોલોજી એટલે ઝીરો બજેટની ખેતીનું આ આવી રહ્યું છે. પછી એવા કીટનાશક ને જંતુનાશક બનાવ્યા છે જે કેમિકલના ના હોય ને ગાયના ગૌમૂત્ર ને બીજા બધામાંથી બનાવેલા છે. તો આ રીતનું જો આપણે લઈશું, આવા કામ કરીશું સમાજલક્ષી, તો આપણે સમાજ દેવતા છે, આપણે એના ઋણી છીએ, તો એના માટે થઈને પણ આ કામ કરવાના છે. તો આવા નાના નાના જે કાર્યો મેં તમને બતાવ્યા એ કાર્યો તમે કરો. અને છેલ્લું, એક ઘરે ઘરે આ વખતનું આંદોલન છે ગાયત્રી યજ્ઞ. તો પેલા મોટા યજ્ઞકુંડ નાના યજ્ઞકુંડ લોકો ન કરી શકે તો આજકાલ અમારા મધ્યપ્રદેશના બીજા લોકોને કંઈક મનમાં સૂજ્યું તો આટલા નાના સિરામિકના હું મામાને કહેવાની જતા રહ્યા તો સિરામિકના યજ્ઞકુંડ બનાવ્યા અને ગાયના છાણના કોળિયા અને ગાયના છાણની અંદર તમે હવન સામગ્રી પીસીને નાખો. અથવા અહીંયા ગામડામાં તો તમારે પીપળો, પછી બેલ એટલે બીલીપત્ર, તુલસી અને પેલા ગેંદાના ફૂલ, આ પીળા ગલગોટાના ફૂલ છે ને એને સૂકવ્યા, બધાને સૂકવી એનો પાવડર કરી અને ગાયના છાણમાં નાખો, એના કોળિયા બનાવો અને એને તમે જો પેલા યજ્ઞકુંડની ઉપર નીચે દીવો કરો અને એની ઉપર મૂકો, અંદર ઘી ને બહાર ઘી, એક એક ટીપું ઘી તમે નાખશો તો એક બે કલાક સુધી ચાલે છે. તમે અનુષ્ઠાન કરતા હોય, રોજ યજ્ઞ કરતા હોય, રોજની માળા કરતા હોય તો એનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે.
કેવા કેવા રોગ દૂર થયા છે. આજે ભાઈએ ના કીધું એમના પત્નીને પાર્કિંગ્સનો રોગ થવામાં ધ્રુજે એવો રોગ હતો, એ દૂર જ ના થઈ શકે, પણ યજ્ઞ ભગવાનની કૃપાથી એ દૂર થઈ ગઈ. યજ્ઞમાં આટલી મોટી તાકાત છે. આપણે યજ્ઞને ભૂલી ગયા તો ઘરે ઘરે યજ્ઞ આંદોલન ચલાવ્યું છે. મુશ્કેલથી 30 રૂપિયા રોજનો 1 રૂપિયાનું એક કંડો થાય અને છાણું નાનું એવું, અને એમાં તમે ગાયનું ઘી તો આપણે ગામડા મળતું હોય, એક એક ટીપું તમે નાખો, ભલે બીજા આગળ પાછળ મંત્ર ના આવડતા કાંઈ વાંધો નહીં, ગાયત્રી મંત્ર આવડે છે ને એની આહુતિ નાખો અને મહામૃત્યુ મંત્રની આહુતિ નાખો, જેથી સ્વાસ્થ્ય સારું રહે, ઘરનું વાતાવરણ રહે, પર્યાવરણ શુદ્ધ રહેશે અને ગાય બચશે, લોકોને બહેનોને ગામડાની બહેનોને એને રોજગાર મળશે. તમે નાના નાના કોળિયા બનાવો, ગાયત્રી પરિવારના લોકો અમારા શક્તિપીઠવાળા લઈ લેશે, ગામડાઓમાં જાઓ, ગામડાની બહેનોને રોજગાર આપો. તો આ રીતના કાર્યક્રમો આપણે કરવાના છે. બીજું, તમે લોકો નિત્ય નિયમિત રૂપે બધા ભાઈઓ બહેનોને હું અનુરોધ કરીશ કે ગાયત્રી મહામંત્ર છે એની તમે સાધના કરો. વધારેની આ છોકરાઓને હું કહું તમે રોજ 12 વખત સૂર્ય ભગવાનની સામે ઉભા રહી, જરાક હાથ ભીના કરી, થોડું માથું ભીનું કરી અને 12 વખત ગાયત્રી મંત્ર બોલો, સૂર્યની શક્તિ આવી રહી છે એવો ભાવ કરો અને આ શક્તિ મારા માથામાં જઈ રહી છે, મારી યાદ શક્તિ વધી રહી છે. હું તમને ચેલેન્જ આપું, ચેલેન્જ કે તમે લોકો જો આટલું કરશો ને તો તમારા છોકરાઓની યાદ શક્તિ વધશે. જે રોજ ગાયત્રી મંત્ર ના કરતો કમસે કમ 24 વાર મોટા લોકો તો કરે, 1 માળા 2 માળા 11 માળા જેટલું વધારે કરશો એટલું વધારે પુણ્ય મળશે, કારણ કે ગાયત્રી મંત્ર મહામંત્ર છે. દરેક બહેનોએ તો કરવું જ જોઈએ. તો આ બધા નાના મોટા કાર્યક્રમો ગાયત્રી પરિવારના છે. કહેવાનું તો ઘણું બધું છે પણ હજી બીજા બધા બહેનો છે. મારો 1 કલાકનો સમય હતો, એક્ઝેક્ટ 3 વાગે શરૂ કર્યું હતું, 3:15 અને 4:05 ગમે મારી વાત અહીંયા પૂર્ણ વિરામ કરું છું. છેલ્લે તમને લોકોને દરેકને શાંતિ, હરિદ્વારમાં ગાયત્રી પરિવારનું આખા વર્લ્ડનું મુખ્ય સેન્ટર છે શાંતિ કુંજ. તમે ગમે ત્યારે આવશો તો ત્યાં રહેવા ખાવા પીવાના કોઈની પાસેથી પૈસા નથી લેતા, પણ આમને આવવું હોય તો 2 દિવસ 9 દિવસની ને 1 મહિનાની સાધના સત્ર ચાલે છે આખા વર્ષ દરમિયાન. 1 તારીખથી 9, 11 થી 19, 21 થી 29 લગાતાર ચાલુ છે. એમાં તમે 1 દિવસ પહેલાં આવવાનું હોય છે, એની પરવાનગી લઈ લો, 1 પત્ર લખીને શાંતિ હરિદ્વાર શિબિર વિભાગ, બસ 2 જ લાઈનનું સરનામું છે, તો તમને પત્ર આવશે અને તમે લોકો ત્યાં આવી શકો છો. અમારા ગુરુજીએ ગાલી ગાયત્રી પરિવાર નામ આપ્યું તો અમને બહુ સારું લાગ્યું, એટલે આપ્યું. એવું નથી, પરિવાર એટલે માનો કે હું તમારા ઘરે રહેતી હોઉં, હમણાં ચેતનાબેનના ઘરે હું 1 દિવસ છું, તો હું જાઉં એટલે ઓલા હોટલની જેમ થોડી કહેશે કે બેન તમારા રહેવાના ખાવાના હોવાના આટલા પૈસા, પરિવાર છીએ. તો ગુરુજીએ આખા જેટલા બધા છે ને બધાને પરિવાર પોતાના બાળકો માન્યા છે. તો તમે ત્યાં આવો, રહેવા ખાવાના કોઈ પૈસો કોઈ પાસે ચાર્જ નહીં, તમારી ઈચ્છા હોય આપજો, ના ઈચ્છા હોય તો એનું નહીં, પણ તમે શ્રેષ્ઠ જ્ઞાન લઈને જાઓ અને એવી ભૂમિમાં તમે આવશો કે તમને લાગશે કે આ ક્યાં સ્વર્ગમાં પહોંચી ગયા. હું ત્યાં 32 વર્ષથી રહું છું, 23 વર્ષની ઉંમરમાં ત્યાં પહોંચી ગઈ હતી. અમારા દિનેશભાઈ એ પણ એટલા જ વર્ષોથી ત્યાં રહે છે, આવા 500 પરિવાર છે ત્યાં. તો તમને લોકોને બધાને ત્યાં આવવાના આમંત્રણ સાથે, અને આ દીકરીઓ જે છે અમારી વિશ્વવિદ્યાલય છે, દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય DSVV, તમે એની સાઇટમાં નાખશો તો તમને ખબર પડશે કેટલું અદ્ભુત યુનિવર્સિટી છે અને ત્યાં ફી બીજા કરતા ઓછી છે. એનું કેમ્પસ, એનું ભણવાનું, એના વિચારો તમે જોશો તો તમને લાગશે કે ક્યાં અમે પહોંચી ગયા. તો તમને લોકોને ત્યાં આવવાનું આમંત્રણ છે. આ વાત સાથે હું મારી વાણીને વિરામ આપીશ. ભગવાન કરે તમારા દરેકનું મંગળ થાય, દરેક ઘર પરિવાર સ્વર્ગ બની જાય, દરેક મારી બહેનો એ દેવીઓ બની જાય અને તમે જીવનમાં તમારું એક રોલ મોડેલ ઊભું કરો કે તમને જોઈને બીજા લોકો પણ બદલે. હમ બદલેંગે, હમ સુધરેંગે. બહુત બહુત ધન્યવાદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.